પરમં ધામાક્ષરમ જ્ઞાનદમ વંદે પ્રાગજી ભક્તમેવ મનગમ બ્રહ્મ સ્વરૂપમ મુદા વંદે યજ્ઞ પુરુષ દાસ ચરણમ શ્રી યોગીરાજમ તથા વંદે શ્રી પ્રમુખમ મહંત ગુણિનમ સ્નેહેન વંદેયો ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનનિદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી ભગતજી મહારાજની જય. શ્રી શાસ્ત્રીજી મહારાજની જય. શ્રી યોગીજી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની, શ્રી મહંત સ્વામી મહારાજની, શ્રી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવની, શ્રી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવની, સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1876 માક્ષર સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિને સમય વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે અવતારે કરીને જે જે સ્થાનકની વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી અને બ્રહ્મચારી સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને એ સર્વેને સંભાળી રાખવા. તે શા સારું જે કદાપી દેહ મૂક્યા સમયે ભગવાનની મૂર્તિ ભૂલી જવાય તો પણ ભગવાને જે સ્થાનકને વિશે લીલા કરી હોય તે જો સાંભળી આવે અથવા સત્સંગી સાંભળી આવે અથવા બ્રહ્મચારી ને સાધુ સાંભળી આવે તો તેને યોગે કરીને ભગવાનની મૂર્તિ પણ સાંભળી આવે અને તે જીવ મોટી પદવીને પામે અને તેનું ઘણું રૂડું થાય. તે માટે અમે મોટા મોટા વિષ્ણુ યાગ કરીએ છીએ તથા જન્માષ્ટમી એકાદશી આદિ વ્રતના વર્ષો વર્ષ ઉત્સવ કરીએ છીએ અને તેમાં બ્રહ્મચારી સાધુ સત્સંગીને ભેળા કરીએ છીએ અને જો કોઈક પાપી જીવ હોય અને તેને પણ જો એમની અંતકાળે સ્મૃતિ થઈ આવે તો તેને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. આ વચનામૃત ગરડા પ્રથમનું ત્રીજું વચનામૃત છે. એમાં સ્વામિનારાયણ ભગવાન આપણને જે કંઈ વાત કરી રહ્યા છે એની વાત કરીએ તે પહેલા ખાસ તો સૌને જય સ્વામિનારાયણ. કારણ કે હમણાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી અને સંતો રશિયા, ઇંગ્લેન્ડ અને અમેરિકાની યાત્રાએ બધા ગયા હતા. ત્યાં અમેરિકામાં તો પૂજ્ય ડોક્ટર સ્વામી પણ ખૂબ જ અદભુત લાભ આપી રહ્યા હતા. પૂજ્ય ડોક્ટર સ્વામી ઇંગ્લેન્ડમાં પણ ખૂબ લાભ આપ્યો. પરંતુ આ સત્સંગ યાત્રાનો જે સાર છે તે એટલો છે કે સર્વત્ર બીએપીએસનો સત્સંગ લીલોછમ છે અને એવો લીલોછમ છે કે જે જોઈને આપણી છાતી ગજગજ ફૂલે. એમાં અમેરિકાનો સત્સંગ કે ઇંગ્લેન્ડનો સત્સંગ એ બધું આપણે જોઈએ ત્યારે આપણને એમ થાય કે કેવા આદર્શ સત્સંગીઓ, કેવા આદર્શ યુવકો, કેવા આદર્શ બાળકો કિશોરો અને કેવા એ સમર્પિત સમગ્ર આબાલ વૃદ્ધ સ્ત્રી પુરુષો, એનો ખાલી સેજ ચિતાર પણ મળે તો ખરેખર આપણી છાતી ગર્વથી ફૂલી જાય. અને એમાં પણ પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી સાથે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી
અને અમે બધા સંતો, ખાસ તો ત્યાં અત્યારે રોબિન્સ ફિલ્ડમાં અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, એના એક સેવાના કાર્ય નિમિત્તે ત્યાં ગયા હતા. તો અક્ષરધામનું નિર્માણ કાર્ય ખરેખર બહુ જોરશોરથી ચાલી રહ્યું છે, અને બાપાએ ગાંધીનગરમાં પહેલું અક્ષરધામ બનાવ્યું ત્યારે ખરેખર સનાતન હિન્દુ ધર્મનો બહુ જ મોટો ડંકો વાગ્યો. પ્રમુખ સ્વામી મહારાજે બીજું અક્ષરધામ દિલ્હીમાં બનાવ્યું, એનાથી સમગ્ર ભારતમાં અને વિદેશોમાં બહુ જ મોટો ડંકો વાગ્યો, અને અત્યાર સુધીમાં 184 દેશોના લોકો અક્ષરધામના દર્શને આવી ચૂક્યા છે દિલ્હીમાં. અને હવે આ રોબિન્સવિલના અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે, એના નિર્માણ કાર્યનું દર્શન જેટલું પણ કર્યું એના આધારે એવું લાગે છે કે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા હતા કે અક્ષરધામના દર્શન આખું બ્રહ્માંડ ખેંચાઈને આવશે, આપણને ચોક્કસ વિશ્વાસ બેસે. હજુ તો અક્ષરધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને પૂર્ણ થતા એનો યોગ્ય સમય થશે, પરંતુ આપણને વિશ્વાસ બેસે કે આ પ્રમુખ સ્વામી મહારાજના સંકલ્પે કાર્ય ચાલી રહ્યું છે, એમની શક્તિથી કાર્ય ચાલી રહ્યું છે, એમના વચને સમર્પણ નિષ્ઠ હરિભક્તોના બળથી કાર્ય ચાલી રહ્યું છે. એટલે ખરેખર સ્વામિનારાયણ સંપ્રદાયનો નહીં પણ સમસ્ત સનાતન હિન્દુ ધર્મનો આખા વિશ્વમાં ડંકો વાગશે એવું સર્વોપરી અક્ષરધામ તૈયાર થઈ રહ્યું છે. અહીંયા આપણે હવે વચનામૃતની વાત ઉપર આવીએ એ પૂર્વે રશિયા વિશે પણ ઘણા હરિભક્તોને જિજ્ઞાસા હોય કે રશિયામાં શું કરી આવ્યા. તો આમ તો રશિયા, આમ તો પ્રેમાનંદ સ્વામીના કીર્તનમાં પેલા આવી ગયું છે, હો રશિયા મેં તો શરણ તિહારી. એટલે આપણે ત્યાં બહુ જૂનો શબ્દ છે, નવો શબ્દ નથી. પરંતુ યોગીજી મહારાજ વારે વારે બોલતા કે જાપાન, જર્મની, રશિયા, અમેરિકા, ઇંગ્લેન્ડ, યુરોપ બધે સત્સંગ કરાવો છે. અને એ ક્યારે કે જ્યારે યોગીજી મહારાજ ત્યાં ભાલ પ્રદેશના નાના નાના ગામડાઓમાં વિચરણ કરતા હોય, અથવા તો આ અડવાળ ને કંથારિયા ને બધા નાના નાના ગામો છે ત્યાં બાપા વિચરણ કરતા હોય. હવે એ કેટલાક ગામો તો એવા છે કે જ્યાં મોટરકાર જઈ શકે એવી રસ્તાની સુવિધા પણ નહીં. કેટલાક ગામો એ સમય એવા હતા કે જ્યાં ઇલેક્ટ્રિસિટીની વ્યવસ્થા પણ હમણાં થોડાક સમય પહેલા જ પહોંચી, પાણી માટેના એવા પૂરા સંસાધનો પણ નહીં. એવા સમય યોગી મહારાજ ગામડાઓમાં જ્યાં વિચરણ કરતા હતા ત્યાં યોગી બાપા જયારે કથા કરવા માટે બેસે ત્યારે સામે આપણા 5-10 હરિભક્તો કે 5-20 હરિભક્તો હોય, અને એ સમય યોગી મહારાજની સાથે વિચરણ કરવા માટે આ મુંબઈથી એ સમય યુવકો ભણતા આવેલા હોય કે આણંદથી આવેલા હોય, તો એ બધાને સંબોધન યોગી મહારાજ કહેતા કે રશિયા, જર્મની, જાપાન બધે આપણે મંદિરો કરવા છે, સત્સંગ કરવો છે, સત્સંગ ફેલાવવો છે, શ્રીજી મહારાજનો સંદેશો ફેલાવવો છે. ત્યારે આ બધા યુવકો જે સાથે બેઠા એમાંના એક ડોક્ટર સ્વામી પણ હતા, ઈશ્વરચરણ સ્વામી પણ હતા, બીજા પણ હતા બધા. એ બધા મનોમન જરા હસતા અને પછી ભેગા થાય ત્યારે ગમ્મત કરતા યોગીજી મહારાજ સાથે. બાપા રોઈશાળા એટલે સારંગપુર પાસેનું નાનું ગામડું, રોઈશાળામાં સત્સંગ થાય એટલે સમજવાનું કે રશિયામાં થઈ ગયો, અને જમરાળામાં થઈ જાય એટલે સમજવાનું કે જર્મનીમાં થઈ ગયો, એમ ગમ્મત કરતા. તો આ અમે જયારે રશિયા ગયા અને રશિયામાં પ્રથમ BAPSની સત્સંગ સભા થઈ ત્યારે પૂજ્ય ડોક્ટર સ્વામીએ કાગળ લખ્યો પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ઉપર, અને પૂજ્ય મહંત સ્વામી મહારાજે ફોન કરીને કહ્યું કે યોગીજી મહારાજ જે કાંઈ બોલ્યા છે સત્ય થાય છે, અને ખરેખર આપણે સત્ય થયું, જાતે નિહાળ્યું. અને આજે યુરોપમાં પણ સત્સંગની અભિવૃદ્ધિ થઈ રહી છે, બોલ્યા એ બધું જ સત્ય થઈ રહ્યું છે, અને યુરોપમાં પેરિસમાં પણ ભવ્ય શિખરયુક્ત મંદિર અત્યારે નિર્માણ પામવા જઈ રહ્યું છે. તો બધા જ કાર્યો યોગીજી મહારાજે કંઈ વિચાર્યા બધા સત્ય થયા, અને એ રીતે યોગીજી મહારાજના સંકલ્પે રશિયામાં પ્રથમ સત્સંગ સભા થઈ, ત્યાં પણ ભવિષ્યમાં સત્સંગની અભિવૃદ્ધિ થશે. એટલે યોગીજી મહારાજ ઘણી વખત શબ્દ વાપરતા કે પેલા પડ છાટે બીજ વાવે પછી ધીમે ધીમે બીજ ઉગે,
એટલે ભવિષ્યમાં બીજ ઉગીને ત્યાં પણ વટવૃક્ષ થશે એવી આપણને ચોક્કસ યોગીજી મહારાજના શબ્દોમાં, પ્રમુખ સ્વામી મહારાજના શબ્દોમાં દ્રઢતા છે. આ સ્વામિનારાયણ ભગવાનનું કાર્ય છે, આ કાર્ય કોઈ મનુષ્યનું નથી. આ સંકલ્પો સ્વામિનારાયણ ભગવાનના છે, યોગીજી મહારાજ જેવા ગુણાતીત સત્પુરૂષના છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, પાંદડે પાંદડે સત્સંગ કરાવવો છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, લાખો મનવારો ભરવી છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા છે, એક એક સાધુ વાહે લાખ લાખ મનુષ્ય ફરશે. એટલે અત્યારે સત્સંગનો લાભ લઈ લો પછી અઘરો છે. ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે કોટી કોટી બ્રહ્માંડો ભરાય એવો સત્સંગ કરાવવો છે. તો આવા એ મહાપુરુષોના શબ્દો છે. આ કોઈ થોટબોટિયું બોલ્યો હોય એવા શબ્દો નથી. આ તો આર્ષ દ્રષ્ટા મહાપુરુષોના એવા આર્ષ વચનો છે જેમાં તાકાત છે, જેમાં ભવિષ્યનું નિરખવાની એક અનંત દ્રષ્ટિ છે, જેમાં સનાતન સત્ય રહેલું છે. એવા એ મહાપુરુષોના સંકલ્પે, ભગવાન સ્વામિનારાયણના સંકલ્પે આ સ્વામિનારાયણ સંપ્રદાય બીએપી સ્વામિનારાયણ સંસ્થાનું કાર્ય દિવસે દિવસે જગતભરમાં અભિવૃદ્ધિ પામી રહ્યું છે. પણ એ સત્સંગની પાછળ સ્વામિનારાયણ ભગવાને આપણને આદેશ આપ્યો કે કરવાનું શું છે. આ સત્સંગ દ્વારા, આ સત્સંગની પ્રવૃત્તિ દ્વારા, સત્સંગની સેવા દ્વારા આપણે કરવાનું છે, ભગવાનમાં મન જોડવાનું છે. ભગવાનમાં મન જોડવું એ બહુ કપરી બાબત છે, કારણ કે મનની બહુ ચંચળતા છે અને એમાં આધુનિક સમયમાં એવા બધા સાધનો આવ્યા છે કે જેનાથી ચંચળતા વધી ગઈ છે. એવા માધ્યમો આવ્યા, વોટ્સએપ જેવા, સોશિયલ મીડિયા જેવા, કે જેથી વધારે વારે વારે ચંચળ થાય છે. પેલા કોકે સરસ વાત કરી હતી કે નાનું બાળક હોય એને ડાયપર પહેરાવ્યું હોય તો વારે વારે એના પિતા કે માતા ચેક કરે કે ડાયપર બગડ્યું નથી ને, એમ વારે વારે ચેક કરવું પડે, વોટ્સએપમાં કોઈ મેસેજ આવ્યો નથી ને. એવી માણસની વૃત્તિ ચંચળ બની ગઈ અને વારે વારે મન એમાં જતું રહે એવો આ જમાનો આવ્યો છે. ત્યારે ભગવાનમાં મન જોડવું એ બહુ એક વધારે કઠિન કાર્ય બન્યું છે. તો એવા સમયે ભગવાને આપણને સરળ રસ્તો બનાવ્યો, સરળ રસ્તો આપ્યો. એમણે કહ્યું કે ભગવાનમાં મન જોડવું તો સેલામસેલો માર્ગ છે, કે ભગવાનના ચરિત્રરૂપ જાળામાં મનને ગૂંચવી મેળવું. ભગવાને અનેક દિવ્ય ચરિત્રો કર્યા છે, એ ચરિત્રો સંભાળવા લાગીએ, એ ચરિત્રોમાં મન પરોવી દઈએ તો આપોઆપ ભગવાનમાં મન પરોવાઈ જાય છે. અહીંયા આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે કે આ ભગવાનના ચરિત્રો એ કોઈ સામાન્ય બાબત નથી, એ કોઈ નવલકથાના પાત્રો કે વાર્તાના પાત્રો જેવી બાબત નથી, એ કલ્યાણકારી બાબત છે, એનાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. એટલે સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં તો એવો આદેશ આપે છે કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય, આમાંથી આપ સૌને અખંડ દેખાતી હોય તો સ્વાભાવિક છે, પણ મને નથી દેખાતી. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જેને ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેણે પણ ભગવાને જે જે સ્થાનકને વિશે જે જે લીલા કરી હોય તે સંભાળી રાખવી. એટલે ભગવાનમાં મન જોડવાનો આદેશ મૂર્તિ દેખાતી હોય ત્યાર પછી પણ લાગુ પડે છે. ભગવાનના ચરિત્રોનું શ્રવણ, મનન, નિધિધ્યાસન એ ભગવાનની મૂર્તિ અખંડ દેખાતી હોય તેના પછી પણ કરવાનું છે, એવું સ્વામિનારાયણ ભગવાન આ વચનામૃતમાં કહે છે. એટલું જ નહીં, સ્વામિનારાયણ ભગવાન કહે છે કે બ્રહ્મચારી, સાધુ તથા સત્સંગી તેની સાથે હેત રાખવું અને સર્વેને સંભાળી રાખવા. આ આપણે આટલા મોટા સમુદાયમાં એકત્રિત થઈએ છીએ, આપણે સંતોને મળીએ, સંતો આપણને મળે, આપણે અરસપરસ જય સ્વામિનારાયણ કરીએ અને આપણને અરસપરસ એકબીજા પ્રત્યે હેત થાય, એકબીજા પ્રત્યે મમત્વ થાય, એ સ્વામિનારાયણ ભગવાનનો આદેશ છે. એ સ્વામિનારાયણ ભગવાન કહે છે તમારે કરવું,
કેમ? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે એ અંતકાળે સાંભળી આવે, ભગવાનની મૂર્તિ સાંભળી આવે, આ સંતો સાંભળી આવે, સમયા ઉત્સવ થયા હોય એ સાંભળી આવે, તો એણે કરીને આ અંતકાળે ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે, જીવનું અતિ રૂડું થાય છે, કલ્યાણ થાય છે. મહારાજ તો એ વાત કરે છે, ગમે તેવો પાપી જીવ હોય, ગમે તેવો પાપી જીવ હોય ને, અભિષેક યાદ આવી જાય તો એનું કલ્યાણ થઈ જાય. આ મહારાજ એવી વાત કરી રહ્યા છે. તો આ એક જબરજસ્ત મહારાજ પોતાના ઉત્સવો, સમયાઓ, મંદિરો, કાર્યક્રમો, જે કંઈ ચાલી રહ્યું છે એની પાછળનો એક હેતુ છે. મહારાજ જન્માષ્ટમી ઉત્સવની વાત કરી રહ્યા છે, મહારાજ એકાદશી આદિ ઉત્સવની વાત કરી રહ્યા છે. તો જે કંઈ ભગવાને પ્રવર્તાવ્યું છે એનો આશય કલ્યાણનો છે, મુક્તિનો આશય છે. આની પાછળ એક આ ગર્ભિત મહાન રહસ્ય છે, આપણા જીવનનો હેતુ સાર્થક કરવાનો એક લક્ષ્ય છે. આ કોઈ એવી બાબત નથી, આ ઉત્સવો થાય છે કે માણસો ભેગા કરવા, એટલે ભેગા કરીને એ માત્ર એક ખાલી સમય વ્યતીત કરો એવું કોઈ આ કાર્ય નથી. મહારાજ કહે છે, આપણે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી ઉત્સવ અમદાવાદમાં ધામધૂમથી ઉજવવાનો છે, અને આપણે મહંત સ્વામી મહારાજના સંકલ્પે એવો ધામધૂમથી ઉજવ્યો છે કે આખા બ્રહ્માંડમાં ડંકો વાગે. પ્રમુખ સ્વામી મહારાજ એવા મહાપુરુષા થઈ ગયા, આ પૃથ્વી ઉપર સાક્ષાત પધાર્યા, એનો આ જગતને પરિચય થાય. અરે અબ્દુલ કલામ જેવા એક રાષ્ટ્રપતિ, વૈજ્ઞાનિક, અન્ય ધર્મના અનુયાયી, એમને આવો ઉમંગ આવતો હોય કે પ્રમુખ સ્વામી મહારાજનો પરિચય મારી આખી દુનિયાને કરાવવો જોઈએ, અને એ પુસ્તક લખીને પ્રમુખ સ્વામી મહારાજના ચરણમાં અર્પિત કરતા હોય, તો મારા તમારા જેવા તો પ્રમુખ સ્વામી મહારાજના શિષ્યો છીએ, આપણને કેમ ઉમંગ ના આવે? પણ એ ઉત્સવનો હેતુ શું છે? ખાલી માણસો ભેગા કરવા, અથવા તો સમય પસાર કરવો, અથવા વાહવા કરવી, એ નથી. સ્વામિનારાયણ ભગવાન અહીં કહે છે, કોઈકને પણ એ સાંભળી આવે તેને સારી પ્રેરણા પ્રાપ્ત થશે, જીવન ઘડતરના મૂલ્યો શીખવા મળશે, પારિવારિક એકતાની કંઈક પ્રેરણા પ્રાપ્ત થશે, રાષ્ટ્રભક્તિની પણ પ્રેરણા પ્રાપ્ત થશે, બીજાને મદદરૂપ થવાની કંઈક બાબત એને શીખવા મળશે, સમાજની સેવા કરવાની કંઈક ભાવના જાગશે, અને સૌથી મોટી બાબત એ અંતકાળે સાંભળી આવે તો હું ને તમે નથી કહેતા, સ્વામિનારાયણ ભગવાન વરદાન આપે છે, એને અંતકાળે અક્ષરધામ પ્રાપ્ત થશે. તો આવો એક અદભુત સંદેશ લઈને, આવો એક અદભુત આશય લઈને ભગવાન આ પૃથ્વી ઉપર પધારે છે, અને ભગવાન આ પૃથ્વી ઉપર પધારીને પોતાના લીલા ચરિત્રો કરે છે, અને ભગવાનના એ જે ચરિત્રો છે એની પાછળનો એ મર્મ છે કે કેટલાક એમને ભગવાન તરીકે માને, કેટલાક એને ભગવાન તરીકે ન પણ માને, કેટલાક એને સંત પણ માને. એ સૌ સૌની ક્ષમતા, સૌ સૌના આધ્યાત્મિક સ્તર, સૌ સૌની પોતાની સમજ દ્રષ્ટિ, એના આધારે જે થતું હોય તે, પણ એને ભગવાન સાથે હેત થાય, અજાણતા પણ હેત થાય, અજાણતા પણ ભગવાનનો યોગ થઈ જાય. એટલા માટે ભગવાન ગામડે ગામડે વિચરે, ભગવાન ઘરોઘર પધરામણી કરે, અને એ જ કાર્ય એમના આ ગુણાતીત સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ ને મહંત સ્વામી મહારાજ આજે કરી રહ્યા છે. એમને એવો કોઈ આશય નથી કે હું બધાના હૃદયમાં ભગવાન થઈને છવાઈ જાઉં, એમનો કોઈ એવો આગ્રહ નથી કે બધાના હૃદયમાં મારે ભગવાન થઈને બેસી જવું ને છાકો પાડી દેવો. એ તો સહજ સ્વાભાવિક અલમસ્ત પોતાની જાતિ તરીકે વિચરતા હોય છે, સહેજે સહેજે લોકોને એમનામાં આકર્ષણ થાય. ગુણાતીતાનંદ સ્વામીએ એમની વાતમાં એક અદભુત વાત કરી છે. સ્વામીએ કહ્યું કે કળથી, બળથી, છળથી કરી શકે જન કોઈ, લે ખેંચી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. કોઈની પાસે કળા હોય અને બધા માણસોને આકર્ષિત કરે. અત્યારે આપણે ત્યાં મુંબઈમાં ઘણા બધા ફિલ્મના એવા એ ફિલ્મી જગતના કલાકારો છે કે કોઈક જગ્યાએ જઈને ઉભા રહે તો બહુ મોટી સંખ્યામાં લોકો આકર્ષે ને ત્યાં ભેગા થાય એમને જોવા માટે. એમની પાસે કલા છે અને કલાને નિહાળવા લોકો આવે છે, કલાથી આકર્ષાય છે. એ કળ. કોઈની પાસે બળ હોય, સત્તા બળ હોય કોઈની પાસે, દાખલા તરીકે અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખ એ કોઈ દેશમાં જાય, એની પાસે એક સત્તાનું બળ છે અને સત્તાના બળને કારણે અનેક લોકો એમને જોવા માટે આવે.
કોઈની પાસે વળી ધનનું બળ હોય, અતિ મહાધનાઢ્ય વ્યક્તિ કોઈ હોય, એ આવે ને અહીંયા સંબોધન કરવા માટે અમદાવાદમાં જાહેરમાં કોઈ જગ્યાએ મેદાનમાં ઉભો રહે તો 5-50 માણસ દોડતા જાય, સ્વાભાવિક છે. કોઈની પાસે વિદ્યાનું બળ હોય તો વિદ્યાના બળને કારણે એની પ્રસિદ્ધિ હોય તો એના કારણે પણ કોઈ આવે. કોઈની પાસે વાકચાતુર્યનું બળ હોય, આ એક વાકચાતુર્ય પણ આ દુનિયાની એક જરા જબરજસ્ત બાબત છે, અને તમારી પાસે વાકચાતુર્ય તો તમારી પાસે પણ લોકો આવે, એ પણ એક સ્વાભાવિક છે. આવા જાત જાતના બળથી પણ લોકો ખેંચાય. અને કળ બળ અને છળ, છળ એટલે જાદુ, ખેલાલ જાદુગર ખેલાલ કે અહીંયા શાહીબાગ મંદિરમાં એક દિવસ આવ્યા હતા અને અમારા પ્રેસમાં પૂજ્ય બ્રહ્મર્ષિ સ્વામી ત્યારે સેવા સંભાળતા હતા અને સાથે પૂજ્ય શ્રીજી સ્વરૂપ સ્વામી, તો એ કેલાલનું એક કંઈક કાર્ય હશે જે કંઈક પ્રેસ સાથે સંકળાયેલું હશે એટલે એ ત્યાં આવેલા, તો ખબર પડી કે કેલાલ આવ્યા છે. બોલો, કોઈને નિમંત્રણ નહોતું આપ્યું પણ આખા મંદિરમાંથી લોકો દોડતા દોડતા આવ્યા, કેલાલ આવ્યા છે જોવા. પછી બધાએ આગ્રહ કર્યો તમે કંઈક ખેલ કરો જ, હવે એ તો જાદુગર છે એટલે એમને થોડા ખેલ કર્યા અને બધાને પ્રસન્ન કર્યા. અમારે બ્રહ્મવિહારી સ્વામીના પૂર્વાશ્રમના ભાઈ છે ભરતભાઈ, એમ બહુ જ મોટા જાદુગર છે, જબરજસ્ત જાદુગર છે. આ એક વાત આપણી રવિવારની સભામાં મારે ખ્યાલથી એમને સરસ જાદુનો ખેલ કર્યો હતો, પણ ભરતભાઈનું નામ પડે તો લોકો દોડતા આવે. તો આ એક છળ, આ એક પ્રકારની પણ એક બાબત છે જેનાથી લોકો આકર્ષિત થાય છે. નિમંત્રણ આપવું નથી પડતું, પણ ન કળ હોય, ન બળ હોય, ન છળ હોય, કળા બળ કે છળ, છતાં પણ એ લે ખેંચી મન લાખના આપોઆપ ઈશ્વર હોય. ભગવાન સ્વામિનારાયણે કોઈ કળા નહોતી વાપરી, કોઈ સત્તાબળ નહીં, કોઈ જાદુગરી નહીં, ખાલી કોઈ ગામમાંથી પસાર થતા હોય લોકો ખેંચાય આવે. સ્વામિનારાયણ ભગવાન એક વખત વડોદરા જતા હતા અને વડોદરા જતા હતા રસ્તામાં છાણી ગામ આવે તો છાણી ગામના લોકોને જાણથી ભગવાન અહીંથી પસાર થવાના છે એટલે છાણી ગામના લોકોએ જરા એવો ઉત્સાહ દર્શક, આપણે ભગવાનના દર્શને જઈએ. તો એ વખતે છાણી ગામમાં કેટલાક લોકો એવા હતા કે જેમને આ કંઈ ગમ્યું નહીં હોય, જેમને ભગવાન સ્વામિનારાયણ પ્રત્યે ભાવ નહીં હોય, આ તો 200 વર્ષથી ચાલ્યો હશે, આજની કંઈ બાબત નથી, તો કેટલાક એવા લોકો ત્યારે પણ હશે. તો એમને મનમાં એવો ભાવ થયો કે આપણે ગામમાં ઢોલ પીટીએ કે કોઈ સહજાનંદ સ્વામીના દર્શને ન જવું, એટલે ઢોલ પીટ્યો અને આખા ગામમાં બૂંગ્યો ફરી વળ્યો કે કોઈ સહજાનંદ સ્વામી ગામના પાદરમાંથી પસાર થાય તો દર્શને જવું નહીં. સ્વામિનારાયણ ભગવાન તો પસાર થયા અને ગામના પાદરે પહોંચ્યા તો ગામના પાદરમાં થોડાક હરિજન બંધુઓના ઝૂંપડાઓ હતા. એ હરિજન બંધુઓના ઝૂંપડાઓ હોય એટલે સ્વાભાવિક છે એ લોકો જલ્દી આવીને ભગવાન પાસે ઉભા રહ્યા. તો ભગવાન સ્વાભાવિકપણે હસવા લાગ્યા કે તમારા ગામમાં બીજા લોકો કોઈ નથી, એટલે કે છે કે ભગવાન છે ને બધા, પણ હવે આ લોકોએ ઢોલ બૂંગ્યો ચારે બાજુ વગાડ્યો છે, કોઈ આવતું નહીં, કોઈ આવશો નહીં એટલે નથી આવ્યા. તો સ્વામી ભગવાન હસતા હસતા કહેવા માંડ્યા, કાંઈ વાંધો નહીં, તમે આવ્યા એટલે મારે બધી જ્ઞાતિ આવી ગઈ. અને સ્વામી ભગવાન બોલ્યા કે તમારામાં બ્રાહ્મણોનો જેવું તેજ આવશે. સ્વામી ભગવાન બોલ્યા અને ત્યાં પેલા નારાયણભાઈ છાણીવાળા, પછી આપણા તેજા ભગત, એ બધા એ ગામમાં એવા મહાન તેજસ્વી ભક્તો ભાગ્યા જે બધા હરિજન જ્ઞાતિમાં જન્મ્યા હતા, પણ વડોદરાની ગાયકવાડની કચેરીમાં એમનું માન સન્માન થતું, હરિજન બંધુઓ હતા. પણ સ્વામી ભગવાનનું આકર્ષણ અને એ હરિજન બંધુઓના પ્રભાવથી છાણી ગામમાં સત્સંગ થયો. તો સ્વામિનારાયણ ભગવાનનું કેવું એક આકર્ષણ હશે કે એ ધીમે ધીમે ભલે ના પાડતા હતા પણ આખા ગામમાં ધીમે ધીમે સત્સંગ ફેલાવે, પછી આખું ગામ એમના દર્શને ઉમટતું થયું. જ્યાં જ્યાં ભગવાન પધાર્યા, વન વિચરણમાં ભગવાન પધાર્યા ત્યારે ઠેર ઠેર આ જ આકર્ષણનો સૌને અનુભવ થયો. તો સ્વામિનારાયણ ભગવાનની આવી એક સ્વાભાવિક એક લીલા હતી. કેટલાક ભગવાનના ચરિત્રનું આજે સ્મરણ થાય છે. સ્વામિનારાયણ ભગવાન એ કોઈ એક સામાન્ય વ્યક્તિ નહોતા, ભલે એમનું દર્શન કોઈને થાય તો એને સામાન્ય બે ભુજા, બે ચરણ, બે કાન, બે આંખ, એક નાક એવું સામાન્ય શરીર દેખાય, પણ એ શરીરની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા સ્વયં વિચરતા હતા. એક વખત સ્વામિનારાયણ ભગવાન વડતાલ જતા હતા અને રસ્તામાં એક શાક વેચવાવાળી મુસ્લિમ મહિલા, એ શાક વેચતી હતી
અને એને ત્યાંથી સ્વામિનારાયણ ભગવાન ઘોડા ઉપરથી પસાર થતા હતા. તો સ્વામિનારાયણ ભગવાનની સાથે સુરો ખાચર ને અલયો ખાચર ને દાદો ખાચર ને જીવો ખાચર ને માત્રો ધાદલ ને સોમલો ખાચર ને બધા જાત જાતના બધા ખાચરો ને બીજા બધા પણ ભેગા હતા અને ઘોડા ખેલતા ખેલતા જતા હતા બધા. એમાં પેલી શાક વેચવા વાળી મુસ્લિમ મહિલા એને બૂમ પાડી, અરે સ્વામિનારાયણ મેરે પર નજર રખ્યો. એટલે સ્વામિનારાયણ ભગવાન જરા ઘોડી ધીમી પાડી બોલ્યા કે સારું. એટલે વળી પાછી ઘોડી થોડી આગળ ગઈ, વળી પાછી પેલી મહિલા બોલી અરે સ્વામિનારાયણ મેરે પર નજર રખ્યો. હવે એ તો શાક વેચવાળી સામાન્ય સ્તરની બાઈ, પણ એને આ બીજી વખત બૂમ પાડી એટલે સ્વામિનારાયણ ભગવાન એમ પાછળ જોયું કે સારું, ઘોડી થોડીક આગળ વધી. વળી પાછી પેલી બાઈ બોલે કે સ્વામિનારાયણ નજર રખ્યો. સ્વામિનારાયણ ભગવાને ઘોડી ઉભી રાખી પાછળ જોયું કે સારું, ત્રણ વખત બોલ્યા. આગળ એક ઝાડ આવતું હતું ત્યાં સુરો ખાચર ને બધા ઉભા રહ્યા અને એમણે મહારાજને પૂછ્યું, ઝાડ નીચે મહારાજને ઉભા રાખીને પૂછ્યું કે મહારાજ આ પેલી મહિલા પેલી બાઈ એણે એમ કહ્યું નજર રખ્યો, તો તમે કહ્યું સારું, બીજી વખતે કહ્યું સારું, ત્રીજી વખત પણ કહ્યું સારું, તે આ સારું એટલે શું કરશો તમે એનું? સ્વામિનારાયણ ભગવાન કે તમે અને મુક્તાનંદ સ્વામી તમારા જેવા બધા અમારી સાથે ફરો છો ને એના જેવું એનું કલ્યાણ કરીશું. એટલે પેલા સુરો ખાચર ને બધા કહેવા માંડ્યા, અરે મહારાજ અમે તમારી સાથે ફરીએ છીએ, અમે તમારી પાછળ રાનરાન પાનપાન થઈએ છીએ, અમે તમારા નિયમ ધર્મ પાળીએ છીએ, અમે તમારી ભક્તિ કરીએ છીએ, અમે આ બધું કરીએ છીએ અને એ મહિલા એ બેન એ તો આવું કંઈ કરતા નથી અને આ તો ખાલી તમારા પર નજર રખ્યું એમ કહ્યું, એટલામાં મહારાજ આટલા બધા ઓળા રહ્યા અમારી બરોબર કલ્યાણ? તો સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા કેવા લાગે, આપણે બધા સાથે હતા, આપણે 10-15-20 જણા ભેગા છે, પણ તમને કોઈને કહ્યું નજર રખ્યો, મને કહ્યું નજર રખ્યો, એ બાઈ મને ઓળખી ગઈ કે આ ભગવાન છે, એ મને ઓળખી એટલા માટેનું કલ્યાણ છે. એક વખત સ્વામિનારાયણ ભગવાન આખા ગામે પધાર્યા હતા, આખા કે પીપલાણા, પીપલાણામાં ત્યાં નરસિંહ દવે કે નરસિંહ મહેતા કહીને હરિભક્ત હતા. હવે સ્વામિનારાયણ ભગવાન તો એક અલમસ્ત મહાપુરુષ, અલમસ્ત પરમાત્મા, એટલે ઘોડી ઉપર નીકળ્યા હશે પણ આમ ખુલ્લી છાતીએ નીકળ્યા હશે અને માથા ઉપર વીટેલું એવી રીતે નીકળ્યા હશે. શિયાળાનો સમય કે ખબર નહીં કેમ, પણ માથા ઉપર બોલવા આમ વીટે ને અડધું બોકાની ટાઈપનું એવું બધું વીટીને મોઢા ઉપર મહારાજ નીકળ્યા હશે. અને મારતી ઘોડી આવ્યા અને મારતી ઘોડી આવીને પેલા એ નરસિંહ ભગતને ત્યાં જઈને કહે છે કે મને જલ્દી તમારા ઘરમાં સંતાડી દો, મારે તમારા ઘરમાં રહેવું છે. નરસિંહ ભગત કહે અરે મહારાજ પધારો પધારો, આવો આવો મહારાજને અંદર ઘરમાં બધા આગતા સ્વાગતા કરીને ઓરડો આપ્યો ને આપ મહારાજ બિરાજો. મહારાજ કે ગામમાં કોઈ પૂછે તો કોઈને કહેતા નહીં, મારે ખાલી શાંતિ નહીં રહેવું છે. બહુ સારું, તો મહારાજ શું ભાવ છે, શું બનાવું, શું કરવું? એટલે કે મહારાજ કે જે કરવું હોય, એટલે કે ચાલો મહારાજને આજે રીંગણાનું શાક ખવડાવીએ, આ કરીએ તે કરીએ એમ કહીને નરસિંહ ભગત બિચારા બજારમાંથી સામગ્રી ખરીદવા નીકળ્યા. તો બજારમાં સામગ્રી ખરીદતા હતા ને ત્યાં એને એક પઠાણ મળ્યો. તે પઠાણ કે છે કે એલા નરસિંહ તમારે ઘેર સ્વામિનારાયણ આવ્યા હે? એટલે પેલો કે છે કે ના ના, સ્વામિનારાયણ ભગવાન અમારે ત્યાં નથી આવ્યા. એ કે બ્રાહ્મણથી ખોટું ના બોલીશ, બ્રાહ્મણો યાદ રાખવું જોઈએ, બ્રાહ્મણથી ખોટું ના બોલીશ. તો પેલો કે છે કે ના ખરેખર નથી આવ્યા. એ કે તું બ્રાહ્મણથી ખોટું બોલીશ તો ભગવાન વરસાદ નહીં વરસાવે, મેં જોયા ને સ્વામિનારાયણ આવતા જોયા ને. તો કે ભાઈ તને ભ્રમણાથી હશે કે હોય ભ્રમણા, સ્વામિનારાયણ આવતા હતા એની છાતી ખુલ્લી હતી, એની છાતી ઉપર ડાબી બાજુએ સેજ ઉપર અર્ધચંદ્ર આકારનું ચિહ્ન છે, ચિહ્ન ઉપરથી ઓળખી ગયો કે આ સ્વામિનારાયણ છે. મોઢું યાદ નહોતું હોય ને, યાદ રાખજો. એ કે છે હું ચિહ્ન ઉપરથી ઓળખી ગયો કે સ્વામિનારાયણ છે, એટલે તું ખોટું નહીં બોલતો. બોલો કે ના ભાઈ ના, તને ભ્રમણા થઈ છે. એ આવ્યો નરસિંહ ભગત ઘરે આવ્યા અને ઘરે આવીને મહારાજને વાત કરી, મહારાજ પેલા પઠાણ તમને જોઈ ગયા છે. મહારાજ કે કયા પઠાણ? કે મહારાજ એ કઈક જોડા ઉપર તમે ગયા હતા અને એને ખુલ્લું છાતીને જોયું ને. મહારાજ કે એમ, એ અમને ઓળખી ગયો? હા મહારાજ. મહારાજ કે અમારી છાતીના ચિહ્ન ઉપરથી ઓળખી ગયો? હા મહારાજ. મહારાજ કે મુક્તાનંદ સ્વામી જેવું કલ્યાણ કરીશું. એ અમને ઓળખી ગયો?
અમને ઓળખ્યો એટલામાં કલ્યાણ. સ્વામિનારાયણ ભગવાન કેવા દયાળુ હતા, કેવા અલૌકિક હતા. ક્ષણમાં વ્રીજી જાય, ક્ષણમાં રાજી થઈને કલ્યાણ કરી આપે. એમણે પોતાના જીવન દરમિયાન કાર્ય શું કર્યું? અનંત જીવોના કલ્યાણનું કાર્ય કર્યું. એના સહજ સંપર્કમાં કોઈ આવ્યો, સહજ સંબંધમાં કોઈ આપ્યો, એનું ભલું કર્યું, એની રક્ષા કરી, એને આ જન્મ મરણના બંધનથી છોડાવ્યા. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં કેટલા બધા પ્રસંગો આલેખ્યા છે અને જાત બનાવના પ્રસંગો આલેખ્યા છે. આ બધા પરમહંસો એમને એમ સ્વામિનારાયણ ભગવાનના ચરણમાં જીવન સમર્પિત કરીને નહોતા બેઠા. નિષ્કુળાનંદ સ્વામીએ ધોલેરામાં એમનું પાછલું જીવન વિતાવ્યું હતું. તો કવિશ્વર દલપતરામ એ ગુજરાતના અર્વાચીન યુગના પ્રથમ કવિ, અને જેમ્સ ફોર્બ્સ કે જેનું નામ ફાર્બસ, ગુજરાતીમાં ફાર્બસ કહે છે, એ એના ખાસ મિત્ર અંગ્રેજ અધિકારી હતા. તો એમણે ફોર્બ્સને વાત કરી લઈ કે સ્વામિનારાયણ ભગવાનનો કેવો પ્રભાવ એમણે અનુભવેલો, અને દલપતરામે બુદ્ધિ પ્રકાશ નામના સામયિકમાં સ્વામિનારાયણ ભગવાનના એને પ્રથમ દર્શન થયેલા, અને નિષ્કુળાનંદ સ્વામી વગેરે, દેવાનંદ સ્વામી વગેરે પરમહંસોને ડાયરેક્ટ મળીને એમનો ઇન્ટરવ્યુ લીધેલો એ જમાનામાં, એ એમણે આ બુદ્ધિ પ્રકાશ સામયિકમાં છાપેલો. એ ગુજરાતી ભાષાનું પહેલું સામયિક, પહેલું છાપું કે પહેલું મેગેઝીન બુદ્ધિ પ્રકાશ. આજે બુદ્ધિ પ્રકાશના અંકો આર્કાઇવ્સમાં ઉપલબ્ધ છે. તો એમાં દલપતરામ લખે છે કે હું નિષ્કુળાનંદ સ્વામીને ધોલેરા મળવા ગયેલો. ધોલેરામાં નિષ્કુળાનંદ સ્વામીએ દલપતરામને વાત કરેલી કે અમે સ્વામિનારાયણ ભગવાન પાછળ કેમ રાન રાન પાન પાન થયા. નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે અમે સમાધિઓ જોઈ છે. સ્વામિનારાયણ ભગવાને અનેક જીવોને સમાધિ કરાવી, અને સમાધિઓમાં એમણે ભગવાન શ્રી રામના લોકોને દર્શન કરાવ્યા, સમાધિમાં ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા, સમાધિમાં મહાત્મા બુદ્ધના દર્શન કરાવ્યા, સમાધિમાં એમણે શિવજીના દર્શન કરાવ્યા, સમાધિમાં એમણે પૈગંબરના, મુસ્લિમોને પૈગંબરના દર્શન કરાવ્યા, સમાધિમાં અનેક દેવ દેવીઓના દર્શન કરાવ્યા, એમના ધામ પણ દેખાડ્યા. એ અમે નજરે નજર જોયું છે. અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે એ સ્વામિનારાયણ ભગવાનના પ્રતાપને, એમના ઐશ્વર્યને અમે જોયું છે, એટલે અમને લોકો મારતા તો પણ અમે સ્વામિનારાયણ ભગવાનનો આશ્રય નથી છોડ્યો. કેટલાક અજ્ઞાની લોકો આજે તો આપણને કોઈ મારતું નથી, તે સમય તો માર મારતા. નિષ્કુળાનંદ સ્વામીને કેવો માર મારેલો એનું વર્ણન કરેલું છે. મુક્તાનંદ સ્વામીનું નાક કાપવા, બ્રહ્માનંદ સ્વામી નાક કાપવા તે સમયે તૈયાર થયા હતા, એના વર્ણનો છે. તો જે અજ્ઞાની લોકો હતા જેને સ્વામિનારાયણ ભગવાનનો એ સમયે મનમાં દ્વેષ જાગ્યો હશે, સ્વામિનારાયણ સંપ્રદાય વધી રહ્યો હશે, સ્વામિનારાયણ સંપ્રદાય વધી રહ્યો છે, ત્યારે જે લોકોને ડર લાગ્યો હશે, એમણે ત્યારે આવી કેટલીક ચેષ્ટાઓ કરી હતી. તો માર કેટલો મારતા કે લોઢાના ચીપિયા તપાવીને, અગ્નિમાં તપાવીને પગની પિંડીઓમાં મારીને માંસના લોચા ખેંચી લેતા, આટલી હદ સુધી ત્રાસ આપવામાં આવેલો. તો પણ એ સંતોએ સ્વામિનારાયણ નામ છોડ્યું નહીં, પેલો મારે અને સ્વામિનારાયણ બોલે કે સ્વામિનારાયણ કા નામ છોડ દે, એમ કહીને મારે તો મોઢામાંથી સ્વામિનારાયણ નીકળે. નિષ્કુળાનંદ સ્વામી આ બધી વાત દલપતરામને કરેલી, ને આ દલપતરામે આ બધી વાત બુદ્ધિ પ્રકાશમાં છાપેલી છે. અને નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે તો પણ એ ભગવાનના સર્વોપરી અવતારના અમે દર્શન કર્યા, અમે એનો લાભ લીધેલો છે, એટલે અમે એને ભગવાન માની એના ચરણોમાં જીવન આખું સમર્પિત કર્યું. આ નિષ્કુળાનંદ સ્વામી એ કોઈ સામાન્ય વ્યક્તિ નહોતા. તમે નિષ્કુળાનંદ સ્વામી લિખિત કાવ્યોનો ખાલી અભ્યાસ કરજો, નિષ્કુળાનંદ સ્વામી લિખિત ગ્રંથોનો ખાલી અભ્યાસ કરજો, ખબર પડશે કે આ કયા કયા સ્તરના મહાપુરુષ હતા. એમની બુદ્ધિમત્તાનો ખ્યાલ આવશે, એમની શાસ્ત્ર પ્રત્યેની અદભુત જે એમની દ્રષ્ટિ હતી એનો ખ્યાલ આવશે. આ નિષ્કુળાનંદ સ્વામીનું વર્ણન લખેલું છે કે નિષ્કુળાનંદ સ્વામી ધોલેરામાં 84 વર્ષની ઉંમરે અતિવૃદ્ધ અવસ્થામાં કૃશ કાયા સાથે હાથમાં છીણી અને અથોડી લઈને પથ્થર ઘડી રહ્યા હતા. ધોલેરામાં મંદિર થતું હતું, એના પથ્થર નિષ્કુળાનંદ સ્વામી જાતે ઘડતા હતા.
અને એ સમયે એમને આખા શરીરે ગુમડા નીકળ્યા હતા અને આખા શરીરે જે ગુમડા નીકળ્યા હતા એમાંથી પરુ બહાર નીકળતું હતું, કારણ કે ગરમી અસહ્ય, માથા ઉપર જબરજસ્ત સૂર્ય તપે, નીચે ખારો પાટ, એટલે એની ગરમી રિફ્લેક્ટ થાય અને એ ગરમીને કારણે આખા શરીરે ગુમડા થયા હતા અને એ જ ગરમીને કારણે આ ગુમડા ફૂટે, ફટફટ થાય, એમાંથી પરુ નીકળે, એવી બધી એમની શારીરિક પરિસ્થિતિ હતી. એવા સમયે હરિભક્તો નિષ્કુળાનંદ સ્વામીના દર્શન કરવા ત્યાં ગયા તો કેટલાકને લાગ્યું કે અરે આ નિષ્કુળાનંદ, કારણ કે એમના કાવ્યો સાંભળેલા, એમની અદભુત, અને એમના કાવ્યોથી ગાંધીજી પ્રભાવિત હતા. વાંચો આશ્રમ ભજનાવલી, ગાંધીજીએ આશ્રમ ભજનાવલીમાં નિષ્કુળાનંદ સ્વામીના કીર્તનો મૂક્યા છે. તે લોકો પ્રભાવિત થઈ ગયા, જે નિષ્કુળાનંદ સ્વામી આવા કીર્તનો રચ્યા એ આ નિષ્કુળાનંદ સ્વામી, કારણ આ આખા શરીરે ગુમડા અને પેલા પથ્થરની રજથી ચારે બાજુ ધોળું ધોળું પથ્થરનો શરીર બધું એ પથ્થરની રજથી છવાઈ ગયેલું. તે કોઈકે કહ્યું કે આ નિષ્કુળાનંદ સ્વામી નથી લાગતા, તો નિષ્કુળાનંદ સ્વામી કે છે તો મણી પણ રજે ભીંજાણી છે, આ છે તો મણી એ જ છે. અને પછી નિષ્કુળાનંદ સ્વામી એના ગુમડા ફૂટતા હતા ત્યારે આવી કરીને કીર્તન ગાતા હતા, સજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા રે, ભાંગી બેઠા ભવ ભવની ભૂખ, સજાનંદ સિંધુરે આજ મારે ઉલટ્યા રે, અનાથ ભાગી રે બાઈ જોય અમે નહીં રે, અમે છીએ સભાગિયા શાહુકાર, મુઠડીને ભરી રે જેણે મુક્તા ફળની રે. અરે આ જુઓ તો ખરા શબ્દો, અમે છીએ સભાગિયા શાહુકાર, ખાવાના રોટલા નહોતા મળતા, લોકો માર મારતા હતા, ગાળો આપતા હતા. એવા સમય નિષ્કુળાનંદ સ્વામી કહે છે, નિષ્કુળાનંદ રે આનંદ અતિ ગણો રે, શિરે કહું સુખ તણી જો સીમાય, સજાનંદ સિંધુ રે આજ મારે ઉલટ્યા રે. અરે શું આનંદ છે, સ્વામિનારાયણ ભગવાન સાક્ષાત મળ્યા. એ જમાનામાં નિષ્કુળાનંદ સ્વામીને આવી પરિસ્થિતિમાં પણ આ કેફ હતો, તો મને ને તમને આ જમાનામાં આવા સભામાં બેઠા બેઠા કેમ કેફ ન છૂટે. અરે આ કેફથી છાતી વરાય, આ સહજાનંદ સ્વામી મહારાજનો કેવો પ્રભાવ હશે, એને કેવો ઠેલ માર્યો. આજે 200 વર્ષ પછી આ સહજાનંદ સ્વામીમાંની પરંપરા કેવી વિકસી છે અને આખી દુનિયામાં હજુ તો કેવી વિકસશે, એમણે કેવા કાર્યો કર્યા છે એના ઉપર ખાલી નજર કરીએ તો આપણને અહોભાવ અહોભાવ થાય. સહજાનંદ સ્વામી મહારાજે પોતાના ભક્તોની કેવી રીતે રક્ષા કરી છે એના પ્રસંગો તો પારાવાર છે. એક એક પ્રસંગોની ઉપર આપણે જો ચિંતન કરવા બેસીએ તો આપણને એમ થાય કે આ ભગવાન હતા પણ ભક્તોના જેવા ભક્ત બનીને ભગવાન સૌની વચ્ચે વિચર્યા છે. દાદા ખાચરના ઘરે રહ્યા તો બંધિયાના ડોસાભાઈ હતા દાખલા તરીકે, એના પર દુઃખ આવવાનું તો એમની રક્ષા કરી, ત્યાં બોચાસનમાં કાશીદાસના ઉપર દુખાવાનું તો એની રક્ષા કરી, વડોદરામાં પેલા નારૂપંત નાના એને દુખાવાનું તો એની રક્ષા કરી, ત્યાં કચ્છમાં હરિભક્તની રક્ષા કરી, ને સૌરાષ્ટ્રમાં હરિભક્તોની રક્ષા કરીને ક્યાંથી ક્યાં પહોંચ્યા. એ તો બધા પારાવાર પ્રસંગો છે, એની રીતે આપણે સમયને કારણે જાજી ચર્ચા નથી કરતા. પણ એ હરિભક્તોના પશુઓની રક્ષા કરી, એ હરિભક્તોના બાળકોની રક્ષા કરી, એમના પરિવારની રક્ષા કરી તો બરાબર, એમના પશુઓની રક્ષા કરી. એક વખત સ્વામિનારાયણ ભગવાન દાદા ખાચરના દરબારમાં બેઠા હતા અને મહારાજને ખબર પડી કે આ દાદા ખાચરના વાછરડા મોટા થઈ ગયા છે, અને વાછરડા મોટા થઈ જાય એમાં પાછા મેઇલ વાછરડા એટલે સાંઢ, એ સાંઢ મોટા થઈ જાય પછી એને નાથવા પડે. હવે એ નાથવાની કામ, એ નાથવાનું કામ કોણ કરે, એ પેલા ભરવાડ બંધુઓ કરે, રબારી બંધુઓ કરે, ભગવાન કરે. તે સ્વામિનારાયણ ભગવાન બેઠા હતા અને કોઈ કહ્યું કે દાદા ખાચરના સાંઢ છે, 36 સાંઢ, કેટલા 36 સાંઢ એને નાથવાના છે, ને કોઈ નાથવાવાળો તો કોઈ ભરવાડ આવ્યો નથી કે રબારી આવ્યો નથી, એ બધી કઈ વાતો કરી હશે. તો સ્વામિનારાયણ ભગવાન કે અમે બેઠા છીએ ને દાદો ખાચર અને એમના બેનો તો અમારા દીકરા દીકરી કહેવાય, અમે નાથી આપીશું.
સ્વામિનારાયણ ભગવાને એકલે હાથે 36 સાંઠ નાથી આપ્યા. દાદા ખાચરના એકલે હાથે 36 સાંઠ નાથ્યા. ગરડામાં એક સાંઠ ગાંડો થયો હતો. આ સ્વાભાવિક છે, સાંઠ ગાંડા જ હોય, એને નાથવા પડે. તે સાંઠ ગાંડો થયો હતો. તે બધા આગા પાછા થવા માંડ્યા અને આ ગાંડા સાંઢને કોણ નાથે? તે સ્વામિનારાયણ ભગવાન એ આખલો, આવો ગાંડો થયેલો આખલો દાદા ખાચરના દરબારમાં નુકસાન ન કરે એના માટે મહારાજ બહાર આવ્યા. બહાર આવીને એ જે પેલો જે સાંઢ હતો એના શિંગડા પકડ્યા અને શિંગડા પકડીને મહારાજ પાછા પગે ચાલ્યા. અરે આવું હોય ભગવાન કરે? આ ભગવાન એ સાંઢના શિંગડા પકડીને પાછા પગે ચાલ્યા અને છેક માણેક ચોક સુધી ધસડી ગયા અને સાંઢને શાંત પાડ્યો દાદા ખાચરની રક્ષા કરવા માટે. દાદા ખાચરને ત્યાં વાર આવવાની હતી તો એમાંય સ્વામીને ભગવાને રક્ષા કરી. તો ભગવાન સ્વામિનારાયણે પોતાના સમગ્ર જીવનકાળ દરમિયાન પોતાના ભક્તોની રક્ષા કરી છે. પોતાના ભક્તોને જયારે દુઃખ આવ્યું છે ત્યારે ભગવાન સ્વામિનારાયણ ત્યાં દોડીને પહોંચ્યા છે. વેરાભાઈને દુઃખ આવ્યું દુષ્કાળમાં તો સ્વામિનારાયણ ભગવાન પોતાની ઘોડી ઉપર અનાજ નાખીને જીણાભાઈને ત્યાં પહોંચ્યા ને વેરાભાઈને અનાજ આપ્યું. પેલા દેવળાના હરક્ષા વાણિયા એને દુષ્કાળમાં ખાવાનું નહોતું, સ્વામિનારાયણ ભગવાન એને ત્યાં તુવેર લેવડાવીને, કેટલો લાંબો પ્રસંગ છે, ભગવાન એને એ જમાનામાં લાખોપતિ કરી દીધો. એવા કેટલા બધા પ્રસંગો છે કે ભગવાને પોતાના ભક્તોની રક્ષા કરી અને પોતાના ભક્તોને સુખિયા કર્યા. આ એક એવા વિરલ ભગવાન, આ એક એવા વિરલ મહાપુરુષ, આ એક એવા વિરલ અવતારી પુરુષ જેમણે પોતાને વરદાન માગવાનું હતું ત્યારે એક વખત ચાન્સ હોવા છતાં પોતાના માટે ન માગ્યું. એ માગી શકત? એમના ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું, અને 21 વર્ષની નાની ઉંમર હતી. હવે 21 વર્ષની ઉંમરના છોકરાને તમે પૂછો તું વરદાન માગ તો શું માગે? જરા વિચાર તો કરો. અહીંયા કોઈ 21 વર્ષની ઉંમરનો યુવાન બેઠો હોય, જરા શાંતિથી પૂછી જજો, અથવા ઘરમાં હોય દીકરો તો એને પૂછી જજો, તું વરદાન માગ તો શું માગે? એ પોતાની કરિયરનું માગે કે ભાઈ હવે હું ગ્રેજ્યુએટ થઈ જાઉં અને હું આ ફલાણી નોકરીએ લાગી જાઉં, ફલાણી પ્રકારની મારી ઈચ્છા છે કે હું ધંધા મોટો કરું, ફલાણા પ્રકારનો ઉદ્યોગ કરું, એ મારું પૂરું થાય, લગ્નની ઈચ્છા હોય તો એ વાત કરે, ફલાણી વ્યક્તિ અરે મારું ઠેકાણું ગોઠવાઈ જાય, આવું બધું માગે, મારું ઘર સુખી થાય, મારો પરિવાર સુખી થાય, આવું બધું માગે. બિચારો એ સ્વાભાવિક છે, શું માગી શકે? સ્વામિનારાયણ ભગવાનની ઉંમર 21 વર્ષની છે. 21 વર્ષની ઉંમરે રામાનંદ સ્વામી કહે છે તમે માગો, અને એમની પાસે આ માગવાનો કદાચ આ છેલ્લો અને કદાચ આ પહેલો ચાન્સ છે. તો એવા સમયે શું માગી શકે? આના ઉપર ખાલી મંથન કરજો. કદાચ માગે તો એમ માગે કે આપણો સત્સંગ બહુ જ વિકસે, આપણો આ સત્સંગ જે આખી દુનિયામાં ફેલાય, એવું ન માગ્યું. એ તો એમને વિશ્વાસ હતો, બરાબર જ છે. એમણે માગ્યું કે હરિભક્તના ભાગ્યમાં એક વીછીની વેદનાનું દુઃખ લખ્યું હોય તો એ હરિભક્તને વીછી કરડવાને બદલે, એની વેદના એને થવાને બદલે, મારા રૂવાડે રૂવાડે મને કરોડ કરોડ વીછીનું દુઃખ થાવ પણ હરિભક્તને ન થાવ. આવું કોણ માગે? તમે દુનિયામાં જેટલી પ્રાર્થનાઓ અને વરદાન મગાવ્યા છે એનો ઇતિહાસ તો તપાસજો. એક ભાગવતમાં રંતીદેવની પ્રાર્થના પ્રસિદ્ધ છે, કામય દુઃખ તપ્તાનામ પ્રાણીનામ આરતી નાશનમ. એ પ્રસિદ્ધ પ્રાર્થના છે કે જે ગરીબો છે, દુઃખીઓ છે, તપ્ત જીવો છે, એના દુઃખ દૂર થાય એવી હું પ્રાર્થના કરું છું. એવી પ્રાર્થના રંતીદેવે કરી છે. આ તો એમ કે છે એના દુઃખ મને આવે, અને એમ કે છે કરોડ કરોડ ગણા મને આવે, આવું કોણ માગે? સ્વામિનારાયણ ભગવાને બીજી વાત કરી કે હરિભક્તના ભાગ્યમાં રામપાત્ર લખ્યું હોય અને એને અન્ન વસ્ત્ર કરીને દુઃખ થવાનું હોય તો એ રામપાત્ર મારા ભાગ્યમાં આવે, પણ હરિભક્તને એ ભીખ માગવું ક્યારેય ન પડે. અને આ છેલ્લા 200 વર્ષનો ઇતિહાસ કહે છે કે બીએપીએ સ્વામિનારાયણ સંસ્થાની સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પણ ભગવાન સ્વામીનો આશ્રિત થયો એને ભીખ માગવાનું મટી ગયું છે. અને દિવસે ને દિવસે અભિવૃદ્ધિ પામતા જાય છે. એ આ ભગવાને વરદાન માગ્યું છે, આ ભગવાનના વરદાનને કારણે થાય છે. હા, આપણી અપેક્ષાઓ દરેક વખતે પૂરી ન થાય, આપણે કઈ અબજોપતિ દરેક વખતે નથી થઈ જતા, પણ ભગવાન આપણને રોટલા પૂરા પાડે છે, એ એમની કૃપા, એમના આશીર્વાદ. તો આ કરુણાની મૂર્તિ, કરુણાનો સાક્ષાત અવતાર એવા ભગવાન સ્વામિનારાયણ હતા.
એમણે પોતાના ભક્તોને આલોક અને પરલોક બંનેના સુખ આપ્યા, અને એવા સુખ આપ્યા કે જેની કોઈ સીમા નહીં. માત્ર 49 વર્ષનું જીવન, એમના જીવનકાળનો એક અભ્યાસ કરવા જેવો છે, એક સ્ટડી કરવા જેવો. એમને કયું ક્ષેત્ર બાકી રાખ્યું જરા અભ્યાસ કરજો. દાખલા તરીકે સ્ત્રીઓના ઉદ્ધારનું કાર્ય, 200 વર્ષ પહેલાના આખા વિશ્વના ઇતિહાસની વાત કરી રહ્યો સંક્ષેપમાં. વિશ્વનો એક ખૂણો એવો બાકી નહોતો જ્યાં સ્ત્રીઓ ઉપર અત્યાચાર નહોતા થતા, એક ખૂણો બાકી નહીં. હું ભારતની વાત કરવા નથી માંગતો, તમે ફ્રાન્સનો ઇતિહાસ તપાસો, જર્મનીનો ઇતિહાસ તપાસો, ઇટલીનો ઇતિહાસ તપાસો, અમેરિકાનો તપાસો, આફ્રિકાનો તપાસો, દુનિયાના કોઈપણ ખૂણાનો ઇતિહાસ તપાસો. 200 વર્ષ પહેલા થતા સ્ત્રીઓ ઉપર કેટલા અત્યાચારો છે. એ જમાનામાં ભારતમાં પણ સ્ત્રીઓ ઉપર નાના મોટા દમન ને અત્યાચારો થતા હતા. પહેલો અવાજ સ્વામિનારાયણ ભગવાને ઉઠાવ્યો હતો. આજે આપણે બેટી બચાવો આંદોલન કરીએ છીએ, એ જમાનામાં જયારે બેટી બચાવવાનો કોઈ એવો કોઈ વિચાર માત્ર નહોતો. એ જમાનામાં ગર્ભ પરીક્ષણની વ્યવસ્થા પણ નહોતી. બાળકી જન્મે ત્યારે ખબર પડી કે આ બાળકી જન્મી છે, એટલે જન્મી એટલે એનું શું કરવાનું, એને દૂધમાં ડૂબાડીને મારી નાખવાની. સ્વામિનારાયણ ભગવાન કદાચ નહીં 100% સૌથી પહેલા હતા જેમણે કહ્યું કે દીકરીનો જન્મ થાય, લક્ષ્મીનો જન્મ સમજો, બાળકીને મારી ન નખાય. 200 વર્ષ પહેલા આંદોલન જગાવ્યું અને કર્નલ વોટસનને કહીને બે કાયદા લઈ આવ્યા ગુજરાતમાં. કર્નલ વોટસન પોરબંદર આવ્યો તો સ્વામિનારાયણ ભગવાને પોતાના પત્ર લખીને મોકલ્યા અને મહારાજેને પત્ર લખીને કેવડાવ્યું કે તમે ગુજરાતમાં કાયદો કરો. એ તો પોતે ગામડે ગામડે ઘરે ઘરે ઘૂમ્યા, એટલું નહીં, આ પોતાના સાધુઓ, જે સાધુઓ બ્રહ્મચારી છે, જે સાધુઓ અષ્ટાંગ બ્રહ્મચર્યનું પાલન કરે છે, એને કહ્યું તમે ગામડે ગામડે ફરો અને બધાને જેને એજ્યુકેટ કરો, બધાને તમે જાગૃતિ લાવો બધામાં કે બાળકીની હત્યા ન થવી જોઈએ. આ કેટલો જબરજસ્ત સ્ત્રી ઉત્કર્ષનો જબરજસ્ત એમણે એક અધ્યાય આ કર્યો હતો. સ્વામિનારાયણ ભગવાન પહેલા હતા કે જેમણે ઘરોઘર જઈને સમજાવ્યું કે દહેજની ચિંતા નહીં કરતા. પેલા કે મહારાજ શું કરીએ, દીકરીને મારી નાખવી પડે છે, કારણ કે દહેજ કોણ આપે, દહેજ કેવી રીતે અમે આપી શકું, દીકરીને દહેજ ક્યાંથી કાઢવી, એટલે અમે મારી નાખીએ છીએ. સ્વામિનારાયણ ભગવાન કે દહેજની ચિંતા નહીં કરતા, દહેજ ન લેવા યુવાનોને અમે તૈયાર કરીશું. એ સ્વામિનારાયણ ભગવાને ઉપાડ્યું અભિયાન. આ પરમાત્મા સર્વોપરી, સર્વ અવતાર ને અવતારી, એ ન સમજાય તો ચિંતા ન કરો. આ તો જુઓ, આ કાર્ય તો જુઓ, કેવા એમણે કાર્યો કર્યા. સ્વામિનારાયણ ભગવાન એવા સર્વોપરી પરમાત્મા હતા, છતાં એમણે સમાજના નાના નાના એ ક્ષેત્રને સ્પર્શ કરીને એમાંથી લોકોને ઉગાર્યા. એ જમાનામાં સ્વામિનારાયણ ભગવાને પહેલામાં પહેલા સ્ત્રીઓને શિક્ષિત કરવાનું કાર્ય કર્યું. સ્ત્રીઓને ઉપદેશ આપવાનો અધિકાર નહોતો. સ્ત્રી શાની ઉપદેશ આપી શકે, ન સ્ત્રી ઉપદેશ આપી શકે એવો એ જમાનો. સ્વામિનારાયણ ભગવાને એ સમયે સ્ત્રીઓને ઉપદેશ આપતી કરી દીધી. અને એ સ્ત્રીઓ ઉપદેશ આપે એટલે કેવો ઉપદેશ આપે, ભાઈઓ બ્રહ્માનંદ સ્વામીનું આખ્યાન યાદ કરજો. લાડુબા અને જીવુબાના ઉપદેશને કારણે બ્રહ્માનંદ સ્વામી મહાકવિ, અરે વડોદરાનો ગાયકવાડ રાજા બ્રહ્માનંદ સ્વામીને સોને મઢવા તૈયાર થાય એવા મહાકવિ, ભાવનગરનો રાજા સોનાને બરાબર એમને તોડીને સોનું આપનારા એવા મહાકવિ, એમને રાજકવિ તરીકે સ્વીકારવા સૌ ચારે બાજુ વાહ વાહ કરતા હતા એવા બ્રહ્માનંદ સ્વામી મહાકવિ. એવા બ્રહ્માનંદ સ્વામીની બુદ્ધિમત્તા કેવી કે જૂનાગઢ પધાર્યા હતા અને જૂનાગઢમાં બ્રહ્માનંદ સ્વામીએ એક દોવાની અંદર નવાબને જરા ન સંભળાવવાનું સંભળાવ્યું હતું અને નવાબને ખબર નહોતી પડી, બધા ગામને ખબર પડી ગઈ. એવા એવી એમની ચતુરાઈ. એ બ્રહ્માનંદ સ્વામી એવા કવિ હતા કે જેમણે આ બે હોઠ વચ્ચે સોય ભરાવવાની અને દુઓ બનાવવાનો, આપણે ટ્રાય કરજો, આ ઈ સિવાય કઈ નહીં થાય. બ્રહ્માનંદ સ્વામી બે હોઠ વચ્ચે સોય ભરાવીને એવો દુઓ બનાવ્યો કે જેનો અર્થ નીકળે, એમને અર્થ વિના આ ઈ વાળો નહીં. એવા મહાકવિ બ્રહ્માનંદ સ્વામી, જેમણે સ્વામિનારાયણ ભગવાનના જીવન ઉપર 14,000 કરતા વધારે પદો લખ્યા, એવા બ્રહ્માનંદ સ્વામી જેમણે સાધુ થયા ત્યારે એણે એમની પાસે કેટલી સંપત્તિ હતી એનો ઉલ્લેખ માવદાન કવિ નામના બહુ જ મોટા ઇતિહાસ લેખકે
એક ફકરો આપ્યો છે કે બ્રહ્માનંદ સ્વામી સાધુ થયા ત્યારે એમની પાસે કેટલા હાથી, કેટલા ઘોડા, કેટલું સોનું, કેટલા ઝવેરાત, કેટલા ગામ, કેટલું ગરાસ, શું શું હતું જોવો તો ખરા. એવા બ્રહ્માનંદ સ્વામી નવજુવાન, કલા સાહિત્ય બધાથી ભરપૂર, જ્યાં જાય ત્યાં એમનું પેલો છાકો પડી જાય એવા પ્રતિભા સંપન્ન એ સાધુ શાના આધારે થયા? લાડુબાને જીવબાના ઉપદેશથી સાધુ થયા. એક મહિલા એ ઉપદેશ આપે છે અને પેલો યુવાન એ ઉપદેશ સ્વીકારે છે ને ડાયરેક્ટ વન ટુ વન, ફેસ ટુ ફેસ નહીં. પડદો હચ્યો, આ બાજુ પેલા બહેનો હતા અને બહાર બ્રહ્માનંદ સ્વામી હતા અને બ્રહ્માનંદ સ્વામીની લગ્ન લાગી ગઈ અને બ્રહ્માનંદ સ્વામીનું નામ સ્વામિનારાયણ ભગવાને શ્રીરંગદાસજી એટલા માટે પડતું, શ્રી એટલે આ બે મહિલાઓ, મહિલાઓ એને રંગ લગાડ્યો માટે શ્રીરંગદાસજી. પાછળથી કવિત્વને કારણે બ્રહ્માનંદ નામ કર્યું. આવા મહિલાઓ સ્વામિનારાયણ ભગવાને તૈયાર કર્યા હતા અને એટલે જ કોઈકે નોંધ્યું છે કે ગુજરાતમાં સૌથી પહેલા સુશિક્ષિત મહિલાઓ અથવા તો સૌથી પહેલા મહિલાઓ દ્વારા શિક્ષણનું કાર્ય કોઈ આરંભ્યું હોય તો તે સ્વામિનારાયણ ભગવાને આરંભ્યું હતું. એ જમાનામાં વિધવાને રાંડ કહીને સંબોધવાનો રિવાજ હતો. એ જમાનાની વાત કરું છું. કુત્સિત શબ્દોથી એની ભર્ત્સના કરવામાં આવતી હતી અને એવું કહેવામાં આવતું કે સવારના પોરમાં ઉઠીને ક્યારે એનું મુખ ન જોઉં. એટલે એવી જે વિધવા મહિલાઓ હતી, નાની ઉંમરે પતિ મૃત્યુ પામ્યો હોય, નાની ઉંમરે વૈધવ્ય આવ્યું હોય, એટલે એટલી હદ સુધી કે એમને ઘૂમટો તાણીને જ રહેવાનું જેથી ભૂલમાં એનું કોઈ મોઢું ના જોઈ જાય, એ કમ્પલસરી હતું એમને માટે. એવા સમયે વિધવાના પુનર્વિવાહનું પહેલામાં પહેલું કોઈ અભિયાન આદર્યું તો સ્વામિનારાયણ ભગવાને આદર્યું, એને પુનર્વિવાહ કરવો જોઈએ એનો, એ સ્વામિનારાયણ ભગવાને આદર્યું. અરે આ કોઈ વિચાર નહોતું કરતું, આ તો ઢોલ ગવાર અરૂ નારી તાળન કે અધિકારી એવી જે સુક્તિઓ, એવી ઉક્તિઓ, એવી બધી જાત જાતની કહેવતો, એમાં સમાજ રાચતો હતો. એવા સમયે સ્વામિનારાયણ ભગવાને સમાજને એમાંથી બહાર કાઢ્યો અને મહિલાઓ માટે એમને કેવો આદર જન્માવ્યો, જેને લગ્ન નથી કરવા એવી વિધવા મહિલાઓને માટે એમને એક સુંદર નામ આપ્યું, સાંખ્ય યોગી બહેનો. અને મહારાજે કહ્યું એનું દર્શન ન કરવું એવું નહીં, ભૂલમાં દેખાઈ જાય તો અપશુકન નહીં સમજવાના, એવી મહિલાનું દર્શન કરવા માટે બધી બહેનોએ જવું એવું મહારાજે આદેશ આપ્યો. સાંખ્યયોગી બહેનો એ આદરણીય બનાવી. એ સાંખ્યયોગી બહેનો એમને સ્વામિનારાયણ ભગવાને એક ઉચ્ચ સ્થાન આપ્યું. તો આવા તો કેટલા બધા કાર્યો કર્યા. એ જમાનામાં કોઈ રાજાઓ દુષ્કાળ રાહત કાર્યો નહોતા કરતા. સ્વામિનારાયણ ભગવાન પહેલા જાગ્યા કે જેમને દુષ્કાળ રાહત કાર્યો કરતી વખતે જાતે હાથમાં પાવડો તગારું લઈ અને તળાવો ખોદાવ્યા. દુષ્કાળ રાહત કાર્યો એમણે કર્યા. એ જમાનામાં આ રાજા રજવાડાનો વિચાર પણ નહોતો આવતો કે ગરીબોના ઘરે જઈને અનાજ પહોંચાડવું. એમણે સદાવ્રતો ખોલ્યા સ્વામિનારાયણ ભગવાને અને ગરીબોના ઘરે અન્ન પહોંચાડ્યું. કેવા કેવા કાર્યો કર્યા છે સ્વામિનારાયણ ભગવાનના. એક એક કાર્યો પ્રત્યે આપણે નજર કરીએ આજે તો આપણને અહોભાવ થાય. અરે ઉંમર કેટલી, 30-35 વર્ષની ઉંમર, 60-70 વર્ષની વાત નથી આ. 30-35 ના જુવાન છોકરાને પૂછો શું કરી શકે. અને આ 30-35 વર્ષની ઉંમરે એમની પાસે 3000 સાધુઓ હતા. આપણી પાસે કેટલા સાધુ થવા તૈયાર થાય? આપણે બજારમાં ઉભા રહીને રાડો પાડીએ, દાખલા તરીકે ઉત્સાહ આવી જાય અને તમે માણેક ચોક, અહીંયા છે ને આપણે અમદાવાદમાં પણ માણેક ચોક છે, ત્યાં માઇક હાથમાં લઈને રાડો પાડો કે હું આવો મહાન છું, મારી પાસે તમે સાધુ થવાઓ તો કેટલા આવે. મારે લોકો સાધુ તો બાજુમાં થયા. કોઈ સાધુ થાય? આ બધા સાધુઓ થાય છે એ એમનેમ સાધુ થતા હશે? ઘણી વખત મને તો જરા વિચિત્ર વિચાર આવે. લોકો એમ કે મેનેજમેન્ટને કારણે લોકો સાધુ થાય છે. અરે બાપા, મેનેજમેન્ટ તો નથી કરતા ટાટા બિરલાની કંપનીઓ દ્વારા નથી થતા મેનેજમેન્ટ? કેવા મેનેજમેન્ટ થાય છે? પેલા વોરેન બફેટ ને બિલ ગેટ્સ ના કેવા મેનેજમેન્ટ થાય છે? કેટલા એ કંપનીમાં સાધુ થાય છે? પગાર તો આપતા છે ને તગડા તગડા, મિલિયન ડોલરના પગાર હોય છે એમનું, ન થાય તો આ મેનેજમેન્ટને કારણે કોઈ જીવન સમર્પિત ના કરે. સ્વામિનારાયણ ભગવાનના સમયમાં મેનેજમેન્ટની ક્યાં વાત કરો છો? મંદિરો એવા સંપન્ન નહોતા કે જ્યાં રહેવાની વ્યવસ્થા હોય. એટલે આ પરમહંસો ઘેલા નદીના કાંઠે પડ્યા રહેતા હતા અને ધેવેર જાયન્ટ્સ. તમે મુક્તાનંદ સ્વામીની પ્રતિભા તો જુઓ. મુક્તાનંદ સ્વામીની પેલો તરવાડી કરીને એક ભગત હતો, મુક્તાનંદ સ્વામીના દર્શનથી માનવ મળ્યો કે આ ભગવાન છે. તે મુક્તાનંદ સ્વામીની પાછળ પાછળ ફરે,
મુક્તાન સાંઈ કે ભાઈ હું નથી ભગવાન, હું તો ભગવાનનો સેવક છું, ભગવાન સર્વોપરિ તો સ્વામીને ભગવાન છે. કે ના, તમે જ ભગવાન છો. મુક્તાન સાંઈ ફરતા ફરતા ગરડા આવ્યા અને ગરડામાં ભગવાન સ્વામિનારાયણ જ્યાં અક્ષરવડીમાં રહેતા ત્યાં પેલો પાછળ પાછળ આવ્યો. તો એક દિવસ સવારે મુક્તાન સાંઈ ઉઠીને શું કરે છે એ જોવા માટે છાનો છાનો પાછળ ગયો. તો સ્વામિનારાયણ ભગવાન અક્ષરવડીમાં સ્નાન કરતા હતા અને સ્નાન કરતા હતા અને સ્વામિનારાયણ ભગવાન જે સ્નાન કરતા તેનું પાણી બાજુની નીકમાં વહેતું હતું. એ જે નીકમાં વહેતું હતું ત્યાં જઈ અને મુક્તાન સ્વામી પાણીનું આચમન કરતા હતા. એ પેલા તરવાડીએ જોયું અને ગાંડો થઈ ગયો. ઓહો, આ મુક્તાન સ્વામી જેના સ્નાનનું પાણીનું આચમન કરે છે એ સહજાન સ્વામી સર્વોપરી જોવા જોઈએ અને ભગવાન સ્વામીનો આશ્રિત બન્યો. ગોપાળાનંદ સ્વામીનું વ્યક્તિત્વ કેટલું મહાન! ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, એક એક મહાન પરમહંસ અને ગુણાતીતાનંદ સ્વામીના ઐશ્વર્યની વાત સ્વીકારવી. આ એક એક પરમહંસો આ કક્ષાના હતા. એ બધા સ્વામિનારાયણ ભગવાનના ચરણોમાં જીવન સમર્પિત કરીને બેઠા હતા. એવા 3000 સાધુઓ, એ બધા 3000 સાધુઓને સ્વામિનારાયણ ભગવાને લોકોના ઉદ્ધારમાં જોડ્યા. સ્વામિનારાયણ ભગવાને ઉદાહરણ કેવું અદભુત આપ્યું! પરમહંસે કહ્યું, મહારાજ અમે વનમાં તપ કરવા જતા રહીએ, હિમાલયમાં તપ કરવા જતા રહીએ, અને તમે કહો તો અમે અન્ન ન ખાઈએ, તમે કહો તો મીટ ન ભરીએ. મહારાજ અમે જતા રહીએ વનમાં તપ કરીએ. મહારાજે કહ્યું, ના, સાધુ એ સમાજની વચ્ચે રહેવો જોઈએ. અને સ્વામિનારાયણ ભગવાને શું કહ્યું કે જેમ તળાવની અંદર માછલા રહે છે તો માછલાનું જીવન જળ છે, એટલે જળ એ માછલાને જીવાડે છે, અને માછલું એ શું કરે છે કે જળની અંદર જે મળ છે એ માછલી શુદ્ધ કરે છે. તો માછલા અને જળનો સંબંધ છે, એમ સાધુ અને સમાજનો સંબંધ છે. સાધુએ સમાજમાં રહેવાનું, સાધુને સમાજ પોષે અને સાધુએ સમાજની શુદ્ધિ કરવાની. આ સ્વામિનારાયણ ભગવાને નવો આદેશ આપ્યો. બાકી સાધુ તો હિમાલયમાં હોય તપ કરે. સાધુઓને સમાજની વચ્ચે રાખવાનો નવો ઉપક્રમ આપ્યો ભગવાને. અને ગામડે ગામડે સાધુઓને મોકલીને એક આમૂલ ક્રાંતિ કરી, જબરદસ્ત ક્રાંતિ કરી. હેનરી જ્યોર્જ બ્રિગ્સનો એકાઉન્ટ વાંચવા જેવું છે, સિટીઝ ઓફ ગુજરાષ્ટ્ર. આ ખરેખર આપણા સંપ્રદાયમાં આપણને ઘણી વખત વાંચનની ઉણપ દેખાય છે. તમે સિટીઝ ઓફ ગુજરાષ્ટ્ર એ 1849માં પબ્લિશ થયેલું નાનું એવું વોલ્યુમ છે. સિટીઝ ઓફ ગુજરાષ્ટ્રની અંદર આ હેનરી જ્યોર્જ બ્રિગ્સ એ ઇંગ્લેન્ડથી ફરવા આવેલો અહીંયા, અને ફરતા ફરતા એને આ ગુજરાતનું વાતાવરણ જોયું. અને હેનરી જ્યોર્જ બ્રિગ્સ લખે છે કે ગુજરાતની અંદર સહજાનંદ સ્વામી મહારાજના આવ્યા પછી ગુજરાતમાં જે આમૂલ પરિવર્તન આવ્યું છે એ જોતા મને એવું લાગે છે કે ભવિષ્યમાં સહજાનંદ સ્વામી ઉપર ગ્રંથોના ગ્રંથો રચાશે. આવું હેનરી જ્યોર્જ બ્રિગ્સ લખે છે. કારણ કે એને એમ હતું કે હું પહેલો ગ્રંથ લખું છું. અને આજે આપણે જોઈએ છીએ કે સહજાનંદ સ્વામી મારા ઉપર ગ્રંથોના ગ્રંથો રચાઈ ગયા છે. તો કેવું એમને આમૂલ પરિવર્તનનું એક કાર્ય કર્યું હશે, અને માત્ર આટલી નાની ઉંમરે. અલૌકિક અને દિવ્ય અવતરણ હતું સહજાનંદ સ્વામી મહારાજનું. વિક્રમ સંવત 1886માં એવો દેહત્યાગ કરીને સ્વધામ પધાર્યા ત્યારે આખા ગુજરાતમાં, પેલા હેનરી જ્યોર્જ બ્રિગ્સે લખ્યું છે, આખા ભારતમાં આક્રંદ ઉઠ્યું હતું. એને લખ્યું છે, આખા ભારતમાં આક્રંદ ઉઠ્યું કે સહજાનંદ સ્વામી ગયા. સહજાનંદ સ્વામી નહોતા ગયા. સહજાનંદ સ્વામીએ આ પૃથ્વી ઉપર અખંડ પ્રગટ રહેવાનો કોલ આપ્યો હતો, આ પૃથ્વી ઉપર અખંડ પ્રગટ રહીશ. એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયમાં લીલો છેલ્લો છમ્મ પલ્લવ સત્સંગ કેમ છે? લીલો પલ્લવ સત્સંગ આજે પણ લોકોને ભગવાનના પ્રગટપણાની અનુભૂતિ થાય છે. એ સ્વામિનારાયણ ભગવાનનું વરદાન. આજે આ લાખો હરિભક્તો કેમ સમર્પિત થાય છે? આ કોઈ માર્કેટિંગની કોઈ કળા નથી. આમાં શું માર્કેટિંગ છે? અને બુદ્ધિશાળી લોકો છે. આજે સત્સંગી થાય છે એ કોઈ ઘેટા બકરા જેવા માણસો નથી. આજે સત્સંગી થાય છે એ કોઈ બુદ્ધિ પોતાની ન હોય ને એવું કોઈ સામાન્ય સમુદાય નથી. અરે, આમાં તો ધુરંધરો બેઠા છે, દુનિયાભરમાં બેઠા છે. અરે, દુનિયાની ઉચ્ચ પદવીમાં બેઠા છે. અમારા પેલા જીતેન્દ્ર મહેતા નાસાના સાયન્ટિસ્ટ છે. હમણાં અમે વોશિંગ્ટન ડીસી ગયા હતા ત્યારે એક નાનો યુવક અમને મળ્યો, કુશ પટેલ. અરે, અત્યારે મંગળ મિશન માર્સ ચાલી રહ્યું છે. આ તો આપણે જાહેરમાં કહેવાની મિશન મૂન ને મિશન માન નાસાના ચાલી રહ્યા છે. આની નીચે 400 સાયન્ટિસ્ટોની સાથે કામ કરી રહ્યા છે. કેટલા બુદ્ધિમંતો છે આ તો! મેં એક આ તો નાના યુવાનની વાત કરી. અરે, મોટા વાળા મોટા વાળા આ લિંક્ડઇન નો સીઈઓ, લિંક્ડઇન એટલે એક બહુ જ મોટી આઈટી કંપની દુનિયાની,
જેમાં દુનિયાભરના ઇન્ટેલિજન્ટ લોકો એમાં પોતાનો એકાઉન્ટ રાખે છે લિંક્ડઇનમાં. એનો સીઈઓ અથવા તો એનો વાઇસ પ્રેસિડેન્ટ એ સાન હોઝે મંદિરમાં વાસણ ઉટકતા હોય છે, હરિભક્તો નેતા વાસણ. આપણો મોહક આ કોઈ સામાન્ય નથી, આ બધા જબરદસ્ત બુદ્ધિમંત વ્યક્તિત્વ છે. એ શા માટે સ્વામિનારાયણ ભગવાનને પરમાત્મા માનીને એની આરાધના કરે છે, એની કંઠી બાંધીને બેઠા છે, એની ચરણ પૂજા કરે છે, નિત્ય એમની પૂજા કરે છે. એમને નથી થતું, એ બધાના હૃદયમાં પ્રતિતિ થાય છે કે આ સર્વોપરી સર્વના અવતારી ભગવાન સ્વામિનારાયણ એ મારા ભગવાન છે, મારા ઇષ્ટદેવ છે. એટલે એ પ્રતિતિ સાથે સૌ ભગવાનના ચરણોમાં સમર્પિત થાય છે. અને ભગવાન સ્વામિનારાયણ અંતર્ધાન થયા ત્યાર પછી આમ એક વેક્યુમ થઈ જવો જોઈતો હતો, કાંઈ ગયા. અને આ દુનિયાનો એક ક્રમ છે, આ દુનિયાની એક સ્વાભાવિકતા છે કે જયારે એક એવું તેજસ્વી વ્યક્તિત્વ આવે ત્યારે ચારે બાજુ એનો પ્રભાવ છવાઈ જાય. પણ એ તેજસ્વી વ્યક્તિનું જયારે એનો દેહાંત થાય, એ જયારે એ નિહિત થાય, એ અંતર્ધાન થાય, એટલે એક વેક્યુમ સર્જાઈ જાય છે. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં એવું ન થયું, કારણ કે ગુણાતીતાનંદ સ્વામી એમની અદભુત વારસા, એમના અદભુત વારસાનું વહન કરી રહ્યા હતા અને એવા બધા મહાન સંતો પણ હતા. તો ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનના ગાયા પછી સતત 40 વર્ષ સુધી એક જબરદસ્ત આંદોલન જગાવ્યું હતું. અને ગુણાતીતાનંદ સ્વામીએ સ્વામિનારાયણ ભગવાનનો વારસો જીવંત રાખ્યો. ગુણાતીતાનંદ સ્વામીના શિષ્ય હતા માધવચરણદાસ સ્વામી. એ માધવચરણદાસ સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું, સ્વામી આપની ઉપસ્થિતિમાં અમને સાક્ષાત સ્વામિનારાયણ ભગવાનની ઉપસ્થિતિનો આનંદ આવે છે. સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન અમને સુખ આપતા હોય એવો અનુભવ થાય છે. અને અત્યારે આપની ઉંમર 80 વર્ષની થઈ છે, ભવિષ્યમાં આપ નહીં હો એનો ડર લાગે છે. અત્યારે તો આપ અમને હેત કરીને બોલાવો છો, બેસાડો છો, પ્રસાદ આપો છો અને અમને બધું સુખ આપો છો, પણ કદાચ અમારા કમનસીબે આપ અંતર્ધાન થઈ જશો તો અમારું શું થશે? ત્યારે ગુણાતીતાનંદ સ્વામી જે બોલ્યા, હું એક્ઝેક્ટ શબ્દો બોલું છું, કે તમે અમને અને શ્રીજી મહારાજને સામાન્ય માણસ જેવા જાણો છો, અમે આ લોકમાંથી ક્યારેય જશું નહીં. ગુણાતીતાનંદ સ્વામી કહે છે, અમે આમને આમ આ આખા સત્સંગની ખબર કાયમ રાખ્યા કરીશું અને અમે આ સત્સંગમાં રહીશું, પણ તમે જેમ હાલ દેખો છો તેમ તમે અમને દેખશો નહીં, પણ અમે સદાય સત્સંગમાં રહીને તમારા સૌનું કલ્યાણ કરીશું. આ ગુણાતીતાનંદ સ્વામી 200 વર્ષ પહેલા બોલ્યા છે, એની આજે આપણને પ્રતીતિ અનુભવાય છે. આ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા ત્યારે આપણના સૌનાદમાં કેવો વિષાદ છવાઈ ગયો હતો. આપણા જીવન પ્રાણ, મારા તમારા જેવા લાખો લોકોના જીવનમાં અનંત 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 એવા ઉપકારો કરનાર, સામાજિક જીવનમાં પણ જેમણે અનંત ઉપકારો કર્યા છે, એક રાષ્ટ્રીય સ્તરે આંતરરાષ્ટ્રીય સ્તરે જેમણે જબરદસ્ત એક સદાચાર વ્યસન મુક્તિનું એક આંદોલન જગાવ્યું, જેમણે મૂલ્યોનું પ્રસારણ કર્યું, ઉત્તમ મૂલ્યો, સંસ્કૃતિના ઉત્તમ મૂલ્યો ઠેર ઠેર વેર્યા અને એક સમાજ તૈયાર કર્યો, એ પ્રમુખ સ્વામી મહારાજ અંતર્ધાન થયા ત્યારે કેટલો બધો વિષાદ છવાયો હતો, પણ પ્રમુખ સ્વામી મહારાજની માત્ર 4 લીટી, બધાને પ્રતીતિ આવી ગઈ. એ પ્રમુખ સ્વામી મહારાજ સાક્ષાત મહંત સ્વામી મહારાજ આપણને પ્રગટ મળ્યા છે. અને એ મહંત સ્વામી મહારાજમાં આજે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ બિરાજે છે. આ કોઈ એ સ્વામિનારાયણ ભગવાનની વાત નથી કરતા કે જે સ્વામિનારાયણ ભગવાન વિક્રમ સંવત 1886માં અંતર્ધાન થઈને પતી ગયા અને એક સ્ટોરી ખતમ, એક વાર્તા પૂરી થઈ, એવી વાત નથી. આ 200 વર્ષ પહેલાના સ્વામિનારાયણ ભગવાન આજે મારી તમારી વચ્ચે હાલતા ચાલતા વિચરી રહ્યા છે મહંત સ્વામી મહારાજના ખોળિયામાં. આ જે પ્રતીતિ છે એ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. સ્વામિનારાયણ ભગવાન તો પ્રેમ મૂર્તિ હતા, એમણે સૌને જે પ્રેમ આપ્યો, સ્નેહ આપ્યો, એ સ્નેહ આજે આપણે મહંત સ્વામી મહારાજની આંખોમાં વહેતો અનુભવી શકીએ છીએ. મને કિશોરલાલ મશરૂવાળાનું વાક્ય યાદ આવે છે. કિશોરલાલ મશરૂવાળાએ એક અદભુત વાત લખી, સ્વામિનારાયણ ભગવાનના પરમહંસોમાં એમણે પ્રકરણો ફેરવ્યા હતા, એટલે કે આકરા વર્તમાનો એમણે કર્યા હતા જે બહુ કઠિન હતા, અને એ કઠિન વર્તમાનોમાં પરમહંસો એમના શિષ્ય બની રહ્યા હતા. એનો ઉલ્લેખ કરીને કિશોરલાલ મશરૂવાળા લખે છે કે જો સહજાનંદ સ્વામી માત્ર કઠણ પ્રકરણો જ ચલાવતા રહ્યા હોત તો બહુ થોડા ઘણા એની સાથે રહેવા ખુશી થાત, પણ સ્વામિનારાયણ ભગવાન એક અપ્રતિમ સંસ્થાપક
અને યોજક હોવા ઉપરાંત એમના નેણમાં અખંડિત પ્રેમ તણો પ્રવાહ વહેતો હતો. તેથી એક બાજુથી કઠણ નિયમોમાંથી કસતા તો બીજી બાજુથી ભક્તોને સંતોને લાડ લડાવવામાં પણ સેજ પણ કચાશ ન રાખતા એવા વિરલ ભક્તાધીન હતા ભગવાન સ્વામિનારાયણ. એમના એમના વ્યક્તિત્વમાંથી પ્રેમ છૂટતો હતો. તમે પ્રેમાનંદ સ્વામીનું કાવ્ય તો વાંચો, એમના કીર્તનો તો જુઓ, કેટલી અદભુત વાત કરી છે. મુક્તાનંદ સ્વામી આજ અમૃત તણા મેહુલા વરસ્યા, એના શબ્દો જુઓ, આજ અમૃત તણા મેહુલા વરસ્યા. ભગવાન સ્વામિનારાયણ કેવો અમૃતનો મેહ વરસાવ્યો હશે કે આજે 200 વર્ષ પછી પણ એ મેહ મને ને તમને અનુભવાય છે. સ્વામિનારાયણ ભગવાન એવા સર્વોપરી, સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ, આપણા સૌના ઈષ્ટદેવ, આપણા સૌના આરાધ્યદેવ, એ આજે પણ આપણી વચ્ચે પ્રગટ છે એવી પ્રતીતિ સાથે આપણે એમની મૂર્તિની આરાધના કરીએ છીએ. અને આ સનાતન ધર્મનો એક મહાન અધ્યાય છે આ સ્વામિનારાયણ સંપ્રદાય. એ કોઈ એક કપોળ કલ્પિત ઉભો થયેલો સંપ્રદાય નથી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં કહ્યું કે વેદ, વેદાંત, ઉપનિષદ, ઇતિહાસ એટલે કે મહાભારત ને રામાયણ, એના આધારે આ અમારી બધી વાતો છે અને એ અમને માન્ય છે. એમણે શિક્ષાપત્રીમાં લખ્યું, શિક્ષાપત્રીમાં મહારાજે આ 8 સત્શાસ્ત્રનો ઉલ્લેખ કર્યો. તો આ જે સનાતન ધર્મની પરંપરાના જે મહાન શાસ્ત્રો, સનાતન ધર્મના મહાન અવતારો, સ્વામિનારાયણ ભગવાને બધા અવતારોને આદર આપ્યો. સ્વામિનારાયણ ભગવાને ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ પધરાવી. આ એક વિરલ ભગવાન હતા કે જેમણે કૃષ્ણની મૂર્તિ પધરાવી અને સાથે શિવજીની મૂર્તિ પણ પધરાવી. આ શિવ અને કૃષ્ણનો મેળ એ જમાનામાં લોકો પાસે નહોતો, એ સ્વામિનારાયણ ભગવાને આપ્યો. સ્વામિનારાયણ ભગવાને આ સનાતન ધર્મના ઉત્સવને જીવંત કર્યા. આ એક અદભુત બાબત છે. આજે આ જન્માષ્ટમીનું પર્વ જે ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિનું પર્વ છે, એ સ્વામિનારાયણ ભગવાને આપણને સૌને આજે શીખવ્યું. આજે આપણે જન્માષ્ટમીનો નિર્જળ ઉપવાસ કરીએ છીએ અને સાથે સાથે શિવરાત્રીમાં પણ આપણે ઉપવાસ કરીએ છીએ. શિવ ભક્ત અને વૈષ્ણવ ભક્ત બંનેને આ ભેગા કર્યા ભગવાન સ્વામિનારાયણે. સ્વામિનારાયણ ભગવાને અખિલ ભારતમાં તમે જોયું શિવયાત્રા, શિવતીર્થ યાત્રા કરી. સ્વામિનારાયણ ભગવાન કૈલાસ ગયા, કૈલાસ તો શિવતીર્થ કહેવાય, કૈલાસ ગયા, કેદારનાથ ગયા, રામેશ્વર ગયા, સોમનાથ ગયા. અને મને તમને આપણને સૌને શિક્ષાપત્રીમાં લખીને આજ્ઞા પણ કરી કે દ્વારિકા જેવા તીર્થની યાત્રા કરીએ. વૈષ્ણવ તીર્થ છે આ. એમના તમે કાર્યો તો જુઓ, એમની દ્રષ્ટિ તો જુઓ, કેટલી વિશાળ દ્રષ્ટિ. એમણે અવતારોને પધરાવીને એને કેવો આદર આપ્યો અને સાથે સાથે એમ કહ્યું કે વિષ્ણુ શિવ ગણપતિ, વિષ્ણુ શિવો ગણપતિ પાર્વતી ચ દિવાકર, એટલે કે વિષ્ણુ શિવ ગણપતિ પાર્વતી ઉમા, જેને આપણે શક્તિ કહીએ, માતાજી કહીએ. અને મહારાજે કહ્યું કે દિવાકર એટલે સૂર્ય, આ બધાને આદર થકી માનવા એમ આપણને આદેશ પણ આપ્યો. આપણે અહીંયા ગણપતિની અને હનુમાનજીની મૂર્તિઓ પધરાવીએ છીએ, રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવીએ છીએ. આ બધું જે પધરાવીએ છીએ, સ્વામિનારાયણ ભગવાને આ મહાન અવતારોને જે આદર આપવાનો એક ઉપક્રમ આપ્યો છે એને કારણે કરી. હા, મારી તમારી આપણા સૌની આ દેવો પ્રત્યેની એક આદર ભરી, એક દ્રષ્ટિ આદર ભરી, એમને આપણે પૂજા વંદના બધું કરીએ છીએ. પરંતુ આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે એને અનુસરીને આ બધું કરીએ છીએ, એમાં કોઈ ભંગ થતો નથી. અરે તુલસીદાસજી જ્યારે વૃંદાવન ગયા અને વૃંદાવનની અંદર બાંકે બિહારીના મંદિરમાં પધાર્યા અને ત્યાં તુલસીદાસજી બાંકે બિહારીની મૂર્તિમાંથી સાક્ષાત બાંકે બિહારીના દર્શન કર્યા, ત્યારે તુલસીદાસજી રામ ભક્ત, રામના ઉપાસક, ત્યારે તુલસીદાસજી એક સાખી બોલે છે કે તુલસી મસ્તક તબ નમે જબ લો ધનુષ બાન હાથ. તમે કૃષ્ણ ભગવાન ખરા, આ તુલસીદાસજી વાક્ય છે, તમે કૃષ્ણ ભગવાન ખરા, તમે સાક્ષાત ભરમાં ભગવાન હો એનો હું સ્વીકાર કરું છું, પણ મારું મસ્તક તો રામના ચરણમાં સમર્પિત થયું છે. તમે મને રામરૂપે દર્શન આપો તો હું તમને મારું ચિત્ત સમર્પિત કરું, મારું શિષ્ય, મારું મસ્તક તમને સમર્પિત કરું. તો તુલસીદાસજીએ કઈ કૃષ્ણનો અપરાધ ન કર્યો કહેવાય? તો તુલસીદાસજી કઈ સનાતન ધર્મના વટી નથી જતા? તો તુલસીદાસજીએ કઈ સનાતન ધર્મનો દ્રોહ નથી કર્યો? પણ એ એમની નિષ્ઠા છે રામચંદ્ર ભગવાન પ્રત્યેની. અને આ જ હિન્દુ ધર્મની વિશાળતા, આ જ હિન્દુ ધર્મનો મહિમા છે. એમ
આપણે બધા જ અવતારોને આદર આપીએ છીએ, બધા જ અવતારોની આરતી ઉતારીએ છીએ, બધા જ અવતારોને પધરાવીએ છીએ, એ બધાની સાથે આપણી નિષ્ઠા સ્વામિનારાયણ ભગવાનની છે. એ પણ એક હિન્દુ ધર્મની મહાનતા છે ને, હિન્દુ ધર્મનો એક વારસો છે. તો આવા ભગવાનના એક અલૌકિક અવતરણની વાત આપણા સૌના સદભાગ્ય આવી છે. આ વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાન કહે છે, એને સંભાળી રાખજો, આ બધું યાદ રાખજો, આ ભૂલી ન જતા. આ પૃથ્વી પર ભગવાનના અવતરણ થાય છે એ હિન્દુ ધર્મનો એક શાશ્વત સિદ્ધાંત છે. અને અવતરણ થાય છે ને, ભગવાન આજે પૃથ્વી પર પ્રગટ છે, એના ચરિત્રો વારે વારે સંભાળ્યા કરજો. કારણ શું? કારણ એટલું જ કે એનાથી આપણને અંતકાળે મોક્ષ પ્રાપ્ત થશે. અંતકાળે આપણને તો બરાબર, મહારાજે કયો શબ્દ વાપર્યો કે જો કોઈ પાપી જીવ હોય એને પણ અંતકાળે સ્મૃતિ થશે. અરે વેર ભાવે ભજન કરતો હશે ચાલો ને, એને પણ મહારાજ કહે છે અંતકાળે મુક્તિ પ્રાપ્ત થશે. આવી એક અદભુત દ્રષ્ટિ, આવો એક અદભુત કરુણાનો વરસાદ મહારાજ આપણા સૌ પર આ વચનાઓ દ્વારા વરસાવે છે. આપણે ભગવાનના ચરણે પ્રાર્થના કરીએ કે આપણા પર ભગવાન સ્વામિનારાયણની અખંડ કૃપા દ્રષ્ટિ રહે, કે આપણી નિષ્ઠા, આ પરમાત્મા પ્રત્યેનો આપણો એક જે ઉપાસના ભાવ, એ દિન દિન પ્રત્યે અભિવૃદ્ધિ પામતો જાય અને મારા તમારા સૌના હૃદયમાં એ સતત પ્રતિતિ વધતી રહે, એ અભિવૃદ્ધિ પામતી રહે. એ સ્વામિનારાયણ ભગવાન મારી તમારી નિરંતર રક્ષામાં છે, મારા તમારા નિરંતર એવા આપણા સૌના કલ્યાણના વાહક આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ દ્વારા વિચરી રહ્યા છે. અને આપણે એમનું સુખ લઈને એમને રાજી કરવાના છે અને આ જીવન એમને માટે સમર્પિત છે. અનંત જન્મ અનંત લોકો માટે સમર્પિત થયા છે. પણ આપણે જે દિવસે જન્મ્યા તે દિવસે મારી તમારી આ કપાળની આટલી નાની એવી જગ્યામાં કોઈ વિધાતાએ છઠ્ઠીના દિવસે શું લેખ લખ્યા હશે એ મને તમને ખબર નથી. વિધાતાએ જે